सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवतिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વામીનારાયણ ભગવાન કૃષ્ણ બધા ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે પૂર ત્રીજું કે મુક્તાનંદ સ્વામીએ જ્યારે રાજને સદગુરુ રામાનંદ સ્વામીનો વિયોગ થયો છે ત્યારે સ્વામીએ પોતે પત્ર લખ્યો છે નીલકંઠ વર્ણિનું વર્ણન લખ્યું છે કે નીલકંઠ વર્ણી કેવા છે હે ગુરુ મહારાજ આ નીલકંઠ વર્ની જે દિવસથી અમે જોયા છે તે દિવસથી અમારું એ નીલકંઠ વર્ણી સિવાય બીજું કોઈ ચિંતવન કરતું નથી એ જેમ કહે છે એમ જ અમે કરીએ છીએ આવું બધું લખે છે ત્યાર પછી સ્વામીએ નીલકંઠવર્ણીને પત્ર લખવા માટે કીધું ત્યારે નીલકંઠ વર્ણીએ કીધું કે સ્વામી હું તો સદગુરુ રામાનંદ સ્વામીને સર્વજ્ઞ જાણું છું અંતરયામી જાણું છું અંતરયામીને ક્યારેય કશું જ કહેવાની જરૂર ન હોય છતાંય પણ તમારા જેવા એક મોટા સંત કહે છે માટે હું સદગુરુ રામાનંદ સ્વામીને પત્ર લખું છું અને પછી વર્ણીએ જે પત્ર લખ્યો ગઈકાલની ચોપાઈને હું ફરી રિપીટ કરીશ કારણ કે બહુ ગમતી આ ચોપાઈઓ છે મને એક સદગુરુ પ્રત્યે કેવો ભાવ હોવો જોઈએ તુમ હો ચંદા મેં હું ચકોરા તુમ હો મેં ગાતો મેં હું મોરા તુમ હો સુનાતો

ऐसे दृढ़ कर बांधी है टेका सोटे कहे तुम्हारे हाथा सोटे कहे तुम्हारे हाथा आई के सुफल करो जननाथा आई के कैफल करो जननाथा તું મારે અને કહમારે તું મહે ગુરુદેવ તમે ચાંદ છો તો હું ચકોર છું તમે મેઘ છો તો હું મોર છું તમે મોતી છો તો હું ધાગો છું તમે સોનું છો તો હું શણગાર છું હે ગુરુદેવ તમે કદાચ મારી સાથેથી પ્રીતિ તોડવા પ્રયત્ન કરશો પણ હું ક્યારેય તમારી સાથે પ્રીતિ નહીં તોડું હે ગુરુદેવ અમારા જેવા તો તમારી પાસે હજારો હજારો ને કરોડો છે પણ તમે અમારે માટે એક જ છો જલ્દીથી મને મળો અને મારો જન્મ સફળ કરો આવું નીલકંઠવરની સદગુરુ રામાનંદ સ્વામીને પત્ર લખે છે મયારામ ભટ્ટ એ પત્ર લઈને ભુજ જાય છે ભુજ જઈને રામાનંદ સ્વામીના હાથમાં એ પત્ર આપે છે રામાનંદ સ્વામીએ જ્યારે એ પત્રોને પોતાના હાથમાં લીધા છે ખૂબ પ્રેમથી એ પત્રોને સ્વામીએ એ પત્ર જ્યારે સ્વામીને મળ્યા ત્યારે સ્વામીએ કેવો ભાવ રજૂ કર્યો એ નિષ્કુળન સ્વામી લખે છે રાજી થઈ રામાનંદજીએ લીધા પત્ર તે બેઉહાથ હાથ આવ્યાની વાત વાંચી રાજી થયા આપે નાથ પોતા વિશે ભાવ છે તપે કરી કૃષ છે શરીર એવા વચન વિચારીને આવ્યા પોતાને નહીં નીર ગદગદ કંઠે ગીરા થઈ ધીરા રહીને વાંચ્યા કાગળ પછી તે હની વારતા કહી હરિજનને આગળ નીલકંઠ વર્ણીનો પત્ર અને મુક્તાનંદ સ્વામીનો પત્ર એને સ્વામીએ પોતાના માથે ચડાવીને હૃદય સાથે ચાંપી અને પછી વાંચ્યો છે વાંચતા 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 સદગુરુ રામાનંદ સ્વામીની આંખમાં આંસુડા આવ્યા છે હું મુમુક્ષુ તો એ જ સાચો હું ઘણી વખત આ એક વાત કહું છું ભગવાનની પાછળ રડવા વાળા હજારો છે પણ જ્યારે ભગવાન જેની પાછળ રોતા થાય જેને યાદ કરીને ભગવાનને રોવું આવે ત્યારે ભક્તનું ભક્ત પણ સાચું થયું ગુરુની પાછળ રડવા વાળા શિષ્યો તો હજારો હોય પણ જે શિષ્યના શિષ્યત્વને યાદ કરીને સદગુરુને રોવું આવે એને હેતના આંસુડા આવે ત્યારે શિષ્યત્વ સાચું વાલા ભક્તો ભગવાનની પાછળ અને સદ્ગુરુની પાછળ રડવું એ પણ એક સાધના છે પણ એ સાધનાનું અંતિમ બિંદુ એ છે કે મહારાજ અને સદગુરુ આપણી પાછળ રડે રડે કહેતા એને હર્ષના આંસુ આવે હર્ષના આંસુ આવે દાદા ખાચરને શ્રીજી મહારાજ જોતા ત્યારે રોવા માંડતા કે શું મારો દાદો ખાચર મુક્તાનંદ સ્વામીને જોતા ત્યારે આંખમાં આંસુડા શ્રીજી મહારાજને આવતા બાલમુકુંદાસ સ્વામીને જોતા ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને આંસુડા આવતા એ દુઃખના આંસુ નહોતા એ સુખના આંસુ હતા આશીર્વાદાત્મક આંસુ હતા આશીષ આપતા આંસુ હતા એક મોટા સદ્ગુરુની છાયા જેને મળે એક મોટા સદગુરુનું છત્ર જેને મળે એક મોટા સદગુરુની કૃપા જેને મળે એ બહુ બળિયો થઈ જાય આપણે બધા એ ભાગ્યશાળી છીએ કે આપણને આવા પીવડા ઘનશ્યામ મહારાજ મળ્યા એની સર્વોપરી નિષ્ઠા કરાવે એવા સદ્ગુરુ સંત મળ્યા અને આપણા જીવનની અંદર આપણે ભગવાનને ભજીએ છીએ આજ્ઞાને ઉપાસના પાળીએ છીએ એ આપણા મોટા ભાગ્ય છે રામાનંદ સ્વામીએ પત્ર લખ્યા અરે રામાનંદ સ્વામીએ પત્રને વાંચ્યા એમ અનેક રીતે ભુજમાં ગંગારામ મલને ઘેર રામાનંદ સ્વામી વિરાજમાન હતા ત્યાં ભટ્ટજીએ સ્વામીના હાથમાં પત્ર આપ્યો અને સ્વામીએ હાથમાં લઈને શિર પર ચડાવ્યો મહાન તપસ્વી આ પત્ર મોકલ્યો છે એમ અનેક રીતે તેનો મહિમા સમજીને સ્વામીએ પત્રને વારંવાર કંઠે લગાવ્યો અને છાતીએ ચાપ્યો તે દેખીને હરિભક્તોએ સ્વામીને પૂછ્યું પત્રમાં શું છે જ્યારે પત્ર સ્વામીએ વાંચ્યો રામાનંદ સ્વામીએ નીલકંઠવર્નીનો અને મુક્તાનંદ સ્વામીનો એટલે સ્વામીની આંખમાં આંસુળ આવી ગયા સ્વામીની આંખમાં આંસુળ આવ્યા એટલે તરત સ્વામીને ભુજના હરિભક્તોએ પૂછ્યું કે સ્વામી પત્રમાં એવું તો શું છે ત્યારે એ અમને કૃપા કરીને કહો સ્વામીએ પહેલાં પોતાના મનમાં જ તે પત્ર વાંચી વિચારી તેનો સાર મનમાં સમજી લીધો પછી નક્સિખ વર્નીનું વર્ણન કરીને તેમની વાત કહી પછી બોલ્યા સૌ હરિભક્તો સાંભળો વર્ની બાબતના જે પત્ર આવ્યા છે તેને હું વાંચું છું આમ કહીને રામાનંદ સ્વામીએ તે બંને પત્ર વાંચી સંભળાવ્યા તેથી બધા હરિભક્તો અતિ રાજી થયા પછી સ્વામી બોલ્યા કે આ વર્ની કેવા છે જે નીલકંઠવરની લોજમાં આવ્યા છે એ કોણ છે અને કેવા છે અને પછી સ્વામીએ વર્ણન કર્યું अनन्त के करता जेहा सतसंग में अब आए तेहा मिसरी मगाय के बाटी उमंगा मिसरी मगाय के बाटी उमंगा बदाई सुनी के बडो उछरङ्गा बढ़ाई सुनी के बडो उछरङ्गा यू कही के रमनन्द स्वामी पत्र लिख हरि पद शिर नमी अब धरी कर करना अब तो मदीरा कर धरना सुख दुख जो जो परे सो सहना સુખ દુઃખ જો જો પરે સો સહેના રામાનંદ સ્વામીએ અનંત બ્રહ્માંડોના જે કરતા છે તે હવે સત્સંગમાં આવ્યા છે રામાનંદ સ્વામીએ ભુજના હરિભક્તોને કીધું અનંત કોટી બ્રહ્માંડોના નાડી પ્રાણ જેના હાથમાં છે જેના હલાવ્યા વિના આ પૃથ્વી ઉપર નહીં અનંત કોટી બ્રહ્માંડોમાં પાંદડું પણ હલતું નથી એ સર્વ અવતારના અવતારી સર્વોપરી અક્ષર ધામાધિપતિ અત્યારે સ્વયં આ રૂપમાં લોજમાં આવ્યા છે સ્વામી ઉમંગમાં આવીને સાકર મગાવી અને ભુજમાં સાકર વેચી સાંભળીને ઉત્સાહ બહુ વધી ગયો કચ્છ દેશના બધા હરિભક્તો ભેડા થાય પીપલાના ગામ જઈએ ત્યાં આ સુખના ધામરૂપ યોગી આપણને મળશે હવે બધા તૈયાર થઈ જાઓ હવે તો આ વરનીને મળવું એ જ મુખ્ય કાર્ય છે અરે સદગુરુ રામાનંદ સ્વામીએ દેશો દેશમાં પત્ર લખાવ્યા પોતાના આશ્રિતો ઉપર કે હવે જેને મારા દર્શનની ઈચ્છા થાય એને ભુજમાં ન આવવું જેને મને મળવું હોય એ વર્ણિના દર્શન કરવા લોજમાં જાઓ મારો શિષ્ય એવો કોઈ ન હોય કે જે વર્ણિના દર્શન વિના બાકી હોય તમારા બધા જ કામકાજ પડતા મૂકી લોજમાં આવેલા ચમત્કારી દિવ્ય એવા વર્ણીના દર્શન કરવા જાઓ ત્યારે રામાનંદ સ્વામીના અમુક શિષ્યો લાલજી સુથાર જે સદગુરુ નિષ્કુળાંત સ્વામી હતા પાછળથી થયા પર્વતભાઈ આ બધા એવા હતા હથેળીમાં કોઈ ભગવાન બતાવે ને તો એ રામાનંદ સ્વામી સિવાય બીજો કોઈ ભગવાન નહીં પ્રત્યક્ષ કૃષ્ણ એ રામાનંદ સ્વામી છે આવી માન્યતાવાળા બહુ નિષ્ઠાવાળા હવે લાલજી સુથારને પત્ર મળ્યો સ્વામીનો એટલે લાલજી સુથારને આમ સ્વામીના દર્શનની ભૂખ જાગી હતી ઘણા સમયથી થયો નહોતા દર્શન શેખપાટ એટલે સ્વામ લાલજી સુથારે વિચાર્યું કે સ્વામીના દર્શન કરવા માટે મારે ભૂજ જાવું પત્રમાં વાંચ્યું ખરું કે વર્નીના દર્શન કરવા લોજ જાજો પણ લાલજીને નિષ્ઠા એવીને આ વર્ની કે આ જ આવ્યા હોય અઢાર વરણના એ છોકરા હું આ રામાનંદ સ્વામી ગુરુ મહારાજ વર્ષોથી આપણે જેને સેવીએ છીએ ગયા ભુજ ભૂજ જઈને ગુરુ મહારાજને દંડવટ કરવા લાગ્યા ત્યારે રામાનંદ સ્વામી કે લાલજી મારો પત્ર નહોતો મળ્યો તને મળ્યો તો ગુરુ મહારાજ તો લોજ કેમ નાગ્યો અને ભુજ કેમ આવ્યો ગુરુ મહારાજ લોજમાં શું છે જ્યાં તમે બિરાજો ત્યાં બધું છે લોજમાં શું છે રામાનંદ સ્વામી કે લોજમાં શું છે મેં તને આજ્ઞા કરી તો કાંઈ વિચાર્યા વિના કરી હશે એ વરની તો બહુ મોટા છે એના દર્શન કરવા જેવા છે ત્યારે લાલજી સુથાર હરિલામૃતમાં વિહારીલાલજી મહારાજે આ કથા લખેલી છે હરિલામૃતમાં વિહારીલાલજી મહારાજે લખી છે જે બે દેશમાં વંચાતો ગ્રંથ છે હરીલામૃત તો મહારાજને એટલે લાલ રામાનંદ સ્વામીને લાલજી સુથાર પૂછે છે કે વરની કેવા મોટા છે રઘુનાથ દાસ જેવા છે રામાનંદ છે કે રઘુનાથ દાસ તો એની ધૂળ ચરણની ધૂળ બરાબર ના થાય તો એ વરની મુક્તાનંદ સ્વામી જેવા છે મુક્તાનંદ સ્વામી અરે એનાથી બહુ મોટા છે આ તો તો સ્વામી એ વરની તમારા જેવા છે રામાનંદ સ્વામી કે તમારા જેવા છે રામાનંદ સ્વામી કે ના એ તો મારાથી બહુ મોટા છે તો સ્વામી દત્તાત્રેય જેવા છે ભગવાનના અવતારોમાં જતા રહ્યા લાલજી સુધા દત્તાત્રેય જેવા છે ના એનાથી બહુ મોટા છે કપિલજી જેવા છે ના એનાથી બહુ મોટા છે ઓહો દત્ત જેવા છે ના એનાથી મોટા છે તો સ્વામી રામ જેવા છે રામચંદ્રજી જેવા છે અરે એનાથી મોટા છે તો સ્વામી તમારા ઈષ્ટદેવ તમે જેને કહો છો જેવો અવતાર આજ સુધી એવો અવતાર પૃથ્વી પર થયો નથી એવા કૃષ્ણ અવતાર જેવા છે કૃષ્ણ જેવા છે ત્યારે રામાનંદ સ્વામી કે જેમ કૃષ્ણ મોટા છે સર્વેથી તેમ મોટા છે એથી જેમ કૃષ્ણ બધા અવતારોમાં મોટા છે એમ આજ સુધી આ પૃથ્વી પર જેટલા અવતારો થયા અત્યારે વર્તમાન કાળે જેટલા હશે અને ભવિષ્યમાં જેટલા થાશે એ સર્વ અવતારનો ધરતા એ સર્વ અવતારનો કરતા એ સર્વ અવતારનો પ્રેરક એ સર્વ અવતારને શક્તિનો દાતા જે છે એ અક્ષર ધામાધિપતિ નીલકંઠ વર્ણી છે એ તો સર્વ અવતારના અવતારી છે સર્વોપરી છે આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આ સત્સંગમાં હજારો ભક્તોનો સમુદાય છે પણ શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠાને સમજાવવાવાળા સદ્ગુરુઓ સદગુરુઓ બધા પાસે નથી ક્યાંક સત્સંગમાં સમજન છે કે મહારાજ આ જેવા છે મહારાજ એટલે આ કોઈ કૃષ્ણ એ જ મહારાજ ગણે છે કોઈ લક્ષ્મીનારાયણ એ જ મહારાજ ગણે છે કોઈ નરનારાયણ એ જ મહારાજ ગને છે કોઈ વાસુદેવ નારાયણ એ જ મહારાજ ગણે છે પણ જે મહારાજની સાચી સર્વોપરી ઉપાસના મહારાજે જે મધ્યના નવમામાં કીધું બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય મધ્યના તેરમામાં મહારાજ કે જે તેજને વિશે મૂર્તિ છે એમાંથી અનંત અવતારો પ્રગટ થાય છે એમાં પાછા લીન થાય છે અને જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે આમ સમજજો આવા મહારાજના અનેક અનેક ચરિત્રો સર્વોપરીતાના હરીલા મૃતમાં દાસને જો જ્યારે સમાધિ કરાવી સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય મહારાજે સૌ પ્રથમ ફરેનીમાં કર્યું ત્યારે શીતળદાસને સમાધિ કરાવીને કીધું કે આ ચોવીસ અવતારો ઊભા છે હામે રામ કૃષ્ણાદિક દત્ત કપિલ નરનારાયણ બધાએ અવતારો લક્ષ્મીનાદિક બધા અવતારો ઊભા હતા મહારાજ કે આ ચોવીસ અવતારમાંથી એક પણ જો સર્વોપરી હોય સંકલ્પ કરો કે તમારા અનંતરૂપ થાય ના થવાયું મહારાજ કે રામાનંદ સ્વામી જો સર્વોપરી હોય તો થાય ના થવાય મહારાજ કે હવે અમાર વિશે સંકલ્પ કરો અને કર્યો થયું શાસ્ત્રોની લખેલી કથાઓ માટે આપણે તમામ અવતારોને વંદન કરીએ તમામ અવતારોની જે બોલીએ તમામ અવતારોના ઉત્સવો કરીએ કારણ કે મહારાજના છે એટલે એને આદર ભાવ બધું આપવું જ જોઈએ હનુમાનજી ગણપતિની પૂજા કરીએ શિવ આદિકની શિવરાત્રિએ પૂજા કરીએ ફૂલ દોલોત્સવ હોય ત્યારે નરનાયણ દેવની પૂજા કરીએ લક્ષ્મીયન દેવની એના યોગ્ય ટાઈમે પૂજા કરીએ રામનવમી દિવસે રામચંદ્રજીનું પૂજન કરીએ જન્માષ્ટમીએ કૃષ્ણનો ઉત્સવ કરીએ પણ આપણને એટલી ખબર હોય કે આ બધું જ છે એ મારા મહારાજને લઈને છે અને એ મહારાજ મને આજ મળ્યા છે એ મહારાજને ઓળખાવેવા સદ્ગુરુ સદગુરુ આજ મળ્યા છે જેને મહારાજની સર્વોપરિતા ઓળખાઈ અને સર્વોપરિતામાં જોડી રાખે એવા સદ્ગુરુ આજ્ઞાને ઉપાસના દ્રઢ કરાવે એવા મળ્યા એની માટે સત્સંગ પૂરો થઈ ગયો પછી એનાથી આગળ કાંઈ છે જ નહીં એનાથી વધારે જે જેટલો ઊંડો જવા જાય એટલું એનું મોઢું હોજી જાય પેલો ગુનાદિતનંદ સ્વામી કે ને કે એક વાછોડું હતું તે પછી ગાયને ધાવવાની જગ્યાએ પોટસાળામાં પેઇ ગયું બધા આખલા હતા ને એમાં પેહી ગયું હવે ન્યાય આવતો હોય પેલા આખલાને આંચળ દેખાય પણ ખોટા હોય ને ત્યાં તો દૂધ આવે નહીં એટલે વાછડાએ મોઢા માર્યા બધે પાટું ખાધા હવે પાંચ દહ આખલાના પાટું ખાય તો મોઢું હોજી ગયું પછી હાંજ પડી તે હગ્ગીમાં આવી અને એને પારો મૂક્યો કે ભાઈ ધાવ પણ ધાવે જ નહીં કેમ ઓલા બાર પંદરના પાટું ખાઈને આવે મોઢું હોજી ગયું ને એટલે હગ્ગીમાં નહીં આખલો જ ધારે કે આખલો છે આ આખલો નથી આ માં છે આ ધવરાવે એવી છે એમ સત્સંગની અંદર મહારાજને જેવા છે એવા ઓળખાવે સત્સંગની અંદર આજ્ઞાને ઉપાસનાને દ્રઢ કરાવે એવા સદગુરુ મળવા એ દુર્લભ છે અને જો કોકના ખાઈને મોટું હોજી ગયું હોય તો એવા સદગુરુ મળે તો પણ એને જીવ ધાવી શકતો નથી વાતને વિચારી શકતો નથી મહારાજ તો બહુ મોટા રામાનંદ સ્વામી કે છે આનંદ કોટી બ્રહ્માંડોના જે કરતા છે સત્સંગમાં આવ્યા છે સાકર વેચી કચ્છ દેશના બધા હરિભક્તો ભેડા પીપલાના જઈએ ત્યાં આપણને વરણી મળશે આવું કહીને રામાનંદ સ્વામીએ ભગવાનના ચરણોમાં સ્થિર નમાવીને પત્ર લખ્યો રામાનંદ સ્વામીએ હામે નીલકંઠ વરણીના ચરણોમાં વંદન કરી અને પત્ર લખ્યો બોલો જે પોતાનો શિષ્ય થવા આવ્યા છે એના ચરણમાં વંદન કરે છે આ બધા કેવા હતા દિવ્ય દ્રષ્ટિવાળા હતા અક્ષર ધામમાંથી બધા રોલ નક્કી કરીને આવેલા હતા અહીં તો ખાલી ડ્રામા કરતા હતા કોઈ ગુરુ બને કોઈ મુક્તાનંદ સ્વામી બને આ તો બધા ડ્રામા છે બાકી એને કાંઈ નથી આ બધું રામાનંદ સ્વામીએ વંદન કર્યા પછી પત્ર લખ્યો પત્ર લખ્યો અને કહ્યું કે હવે તમે ધીરજ રાખીને રહેજો જે કાંઈ સુખ દુઃખ થાય એને સહન કરજો મુનિરાજ તમે વિચાર કરો રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણિને લખ્યું તમે વિચારો દેહ દરે કાજા સો તુમ તું કુનુની આહા સ્તંભ કુજેહા રોપે આહા સ્તંભ કુજે હા દો કરશે અવગ્રહ ના તે હા હે મુનિરા તમે વિચાર કરો તમે આ મનુષ્ય દેહ શા માટે ધારણ કર્યો છે રામાનંદ સ્વામી નીલકંઠ વર્ની ઉપર આવું કેમ લખે છે કારણ એ છે અંત્યનું તેરવું વચનામૃત એનું સાક્ષી છે મહારાજ કે અમે મુક્તાનંદ સ્વામી ભેગા એવો ઠરાવ કરી રાખ્યો હતો તમે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો પછી આપણે બે જણા જંગલમાં જઈને અખંડ ધ્યાન જ કરીશું આવો ઠરાવ મહારાજનો હતો રામાનંદ સાંઈના દર્શન કરવાના દર્શન કરી રામાનંદ સાંઈની આજ્ઞા લઈ અને જંગલમાં જોતું રહેવાનું તમારું શું થાત તમે જંગલમાં જાત તો આ સત્સંગ ક્યાંથી હોત આપણે આ કથા વાર્તા કેમ કરતા હોત હું સાધુ થયો હોત ને તમે સત્સંગી કેમ હોત એ જો સત્સંગમાં રોકાયા મહારાજ કે અમને તો વન પર્વત નદી ત્યાં જ રહેવું ગમે જંગલમાં રહેવું જ ગમે મહારાજ કે આજ દિવસ સુધી અંતરમાં એવું ને એવું જ વર્તે છે કોઈના થાળ ગ્રહણ કરીએ છે કોઈના વાઘા સારા ગ્રહણ કરીએ છીએ આભૂષણો પહેરીએ છે પણ અંતરમાં તો સદાય મરણ પથારીએ જેમ કોઈ સુવા પડ્યો હોય અને એને બધામાંથી મન ઉદાસી થઈ જાય અને એમાંથી જેમ બધાને પ્રીતિ તૂટી જાય એમ અમારે અખંડ વર્તે છે આ તો ભગવાનની કેવળ મહારાજની આપણી પર દયા છે મહારાજનો જે ઓરિજિનલ સ્વભાવ એ પ્રમાણે જો મહારાજ રહે ને તો વસ્તીમાં મહારાજ કે અમને રહેવું જ ગમતું નહીં કેવી રીતે રહે જેને વસ્તીમાં રહેવું ના ગમે વચ્ચે આપણી વચ્ચે રહે જ નહીં તો એની લીલાઓ થાય કેમ એટલે નીલકંઠવર્નીને રામાનંદ સ્વામી કે છે કે નીલકંઠવરની તમે આ શરીર શા માટે ધર્યું થોડું વિચારો તમે આ સત્સંગમાં શા માટે આવ્યા થોડું વિચારો તમે જંગલમાં જતા રહેશો તો પછી અમારે આવે જવાનો ટાઈમ થઈ ગયો છે અમે ડૂગ વગાડી ખેલ તો તમારે ભજવવાના છે ક્યાં જશો તમે આ સત્સંગરૂપી થાંભલા ને આવે બે હાથે બાદ રહેવાનું છે રામાનંદ સ્વામી આવું લખ્યું પછી કીધું રામાનંદ સ્વામી આગળ લખે છે બહુત ને હા તે કર કરો દ્રઢ એ હા ભક્તિ વસા ભક્તિ બસ ઉપાય મિલતન અમહી ઉપાય મિલતન અમહી હે મોહતહી નેહા હે વર્ની તમને મારા ઉપર બહુ હેત છે એની મને ખબર છે એટલે જ હું તમને આજ્ઞા કરું છું જેની ઉપર હેત હોય ને તો એ આજ્ઞા કરે તો મનાય હેત જ ના હોય તો ક્યાંથી મનાય ગુનાદિતનંદ સ્વામી વખતે પાલક બાંધવાની હતી મંદિરનું કામ અધૂરું હતું તો કડિયા ખોટી થતા હતા એક સાધુને પાલક બાંધતા આવડે હવે એ બાંધે તો ઓલા કડિયા કામ કરે ને આ બપોર પડી ગઈ એટલે પાલક પછી બાંધવાની પાછી પેલા કડિયા કે જો સ્વામી કોઈ પાલક બાંધતા તમે કામ કરીએ પણ ઓલો સાધુ જેને બાંધતા આવડે એને આળસ આવી એ ઊંઘી ગયો ગુણાદિતનંદે કેવડાવ્યું ભાઈ સાધુરામને કહો પાલક બાંધે કોઈ કહેવા ગયું તો કે સ્વામીને કહેજો બે કલાક ચાર કલાક પછી બંધાશે કે મશીન થોડું છે આ કામ કર્યા કરે માણસીય થાક લાગે ના ઊભા થયા ગુણાદિત સમય જાતે ગયા સાધુરામ પાલક બાંધો ને કડિયા ખોટી થાય છે હમણાં નહીં થાય સ્વામી કે સ્વામી ગાદીએ જઈને બેઠા મંદિરનું કામ પૂરું કરવું હતું મોટા પુરુષને આમ થોડો આમ માથે હાથ મૂકીને આમ ઉદાસ થઈને બેઠા એમાં એક સાધુ આવ્યા કહું સ્વામી કેમ ઉદાસ છો આ પાલક બાંધવી છે પણ આ તારો ભાઈબંધ છે ને પાલક નથી બાંધતો કે મેં કેવડાવ્યું હું જાતે ગયો હમણાં સ્વામી બાંધી દે ના શું બાંધે કે એક ગયો જઈને પાટું માર્યું ગધેડા ઊભો થા કે સ્વામી કે છે ને પાલક નથી બાંધતો હાલ 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 લંગોટા ઊભો થા તે બોલો ઊભો થઈ ગયો પાલક બાંધી દીધી બધું થઈ ગયું પાટું ખાધું ગધેડો થયો છતાંય પાલક બાંધી શું હતું હેત હતું ઓલા આવડા મોટા પુરુષ જેના દર્શન કરવા બ્રહ્મા આવે એવા મોટા પુરુષ એની વાત ન મનાય હેત હોય તો વાત મનાય એટલે રામાનંદ સ્વામી કહે છે કે નીલકંઠ વર્ની તમને મારા ઉપર બહુ હેત છે મને ખબર છે એટલે હું તમને આજ્ઞા કરું છું કે તમે દ્રઢતાથી આવે આ સત્સંગમાં રહો તમે ભક્તિવશ છો હવે બે પાત્ર રામાનંદ સ્વામીને ભજવવાના છે એક પોતે ભક્ત છે અને બીજા પાત્રમાં પોતે ગુરુ છે એટલે ગુરુ તરીકે આજ્ઞા આપે છે એક જ વાક્યમાં બે ભાવ છે જો એક એમ કે છે કે તમને મારા પર હેજ છે એટલે હું આજ્ઞા કરું છું કે તમે દ્રઢતાથી અહીં રહો પાછા કે તમે ભક્તિવશ છો ભક્તોની સાથે ભાવથી બંધાઈ જાઓ છો એ સિવાય મને બીજો કોઈ ઉપાય સૂચતો નથી મને એવું છે કે તમે ભક્તોના ભક્તિવસ્થાને એમ મારી ભક્તિ જોઈને આ સંતો ભક્તોની ભક્તિ જોઈને બંધાઈને રહેજો તમે વત્સલ છો તમારું જે બિરુદ છે તેને વિચારો અને હવે તેને પૂર્ણ કરો તમારું બિરુદ છે અપનો ના તમારું બિરુદ છે કે હું મારા ભક્તને ક્યારેય છોડતો નથી ક્યારેય છોડતો નથી તમે જેના બંધનમાં એક વખત આવો છો ક્યારેય છૂટતા નથી તમે જેનું કાંડું એક વખત ઝાલો છો એને ક્યારેય છોડતા નથી મહારાજ કે ગમે તે રીતે ગુરુજી બહુ સરસ દ્રષ્ટાંત આપે છે ને પેલો માળી ફૂલ પરવતો તો એકમાં એક એમ ફૂલ પરવતો જાય મોગરોન ચમેલીન ચંપો એમાં ભમરો આવી ગયો અને ભમરો આવ્યો ને તો ભમરો ચૂં 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 કરવા લાગ્યો તો એ પેલો માડી કે નહીં તને પરોવે જ પાર પેલો કે ઊં નથી ચંપો નથી ચમેલી નથી મોગરો નથી ગુલાબ બાપા મને છોડ માળી કે દસ રૂપિયે કિલો ગુલાબ લીધા ને એના તોલમાં તું આવેલો છે એટલે તારું વજન ગણાયું છે એટલે તું ઊં કર ચૂં કર પાર કરે પાર તે હોય ભરોવી દીધો એમ શ્રીજી મહારાજનો એક નિયમ છે કે એ ચંપો ચમેલી મોગરો ગુલાબ એને લેવા આવેલા છે મુક્તાનંદ સ્વામી ગોપાલ સાંઈ બ્રહ્માનંદ સાંઈ નિત્યાનંદ સ્વામી પર્વતભાઈ દાદા ખાચર લાડુબા જીવુબા આવા આવા સંતો ભક્તો જે પૂર્વે હતા આજ પણ આ પૃથ્વી પર છે અને ભવિષ્યમાં પણ રહેશે પૃથ્વી વાંજણી ક્યારેય થઈ નથી અક્ષરધામમાંથી મુક્તો અનંત આવે છે અક્ષરધામમાં જઈ શકે એવી કેપેસિટીવાળા મુમુક્ષુઓ પણ આ પૃથ્વી પર આવે છે ત્યાગીમાં અને ગ્રહીમાં હોય છે અને એવા ભક્તોને એવા સંતો અક્ષરધામને પામે છે હવે એની અંદર કોક એવો આવી ગયો કે જેને અક્ષરધામમાં જવાનું નક્કી જ નથી ભમરા જેવો ઓલો ગુલાબ મોગરા ભેગો આવી ગયો ભગવાનની નજરમાં આવી ગયો એને ગમે તે રીતે મહારાજ પરોવી દેવાના પરોવી દેવાના મહારાજે ગઠપુરની અંદર ઉત્સવ કર્યો અને એ આખા આપણે ત્યાં તો સંપ્રદાયમાં મોટા ઉત્સવ થાય ત્યારે તો આખા ગંજના ગંજ આખા ઓરડા ભરીને ને આખા 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 ઓરડા ભરીને ને આખા આખા ઓરડા ભરીને હાટાન જલેબીન બધા ઓરડા ભરેલા એમાં એક ભરવાડ જઈ ચડેલો સ્વામિનારાયણ મોટો મોટું કે સમિયાનું કરે હાલો જોવા હાલો જોવા ખાવાનું સારું મળશે ફરવાનું સારું મળશે રહેવાનું સારું મળશે સ્વામિનાયણને ત્યાં તો ખોટો હોય જ નહીં અત્યારે દુનિયામાં કેવી છાપ જો તમે પરોક્ષના કોઈ પણ મંદિરોમાં જાઓ ક્યાંય ખાવા પીવાનું કોઈ પૂછે નહીં પરોક્ષમાં આપણે દર્શન કરવા ગયા હોય ક્યાંય પણ આ બાજુ દક્ષિણના કેટલા મોટા મોટા તીર્થો સોનાના પગથિયાવાળા મંદિરો છે સોનાના પતરાઓ મઢેલા મંદિરો છે પણ તમારે જો જમવાની વ્યવસ્થા જોઈતી હોય તો બહાર હોટલમાં જ ખાવું પડે મંદિરમાં કોઈ વ્યવસ્થા ના મળે અને સ્વામી ત્યાં તાવડો તગારું નગારું ચાલવું જોઈએ બારે માસ બોલો ચાલવું જોઈ ત્યાં ચાલતો જ હોય ભંડારો અખંડ એ મહારાજની એક રીત છે એવી બોલો ભરવાડ ગયો અને એને જોયું ગાંઠિયા ઓહો બે બે એને રૂપિયાના ગાંઠિયા લાવીને શાક દુ કરતા હોય એને બધા ગાંઠિયાને ફૂલ જમાડ્યો આખો આટલા ગાંઠિયા તે આટલા ગાંઠિયા આટલા ગાંઠિયા આટલા ગાંઠિયા એમ વિચાર તો એ ઠેકાવી ગયો તો મહારાજના ધામમાં ગયો ગયો ભમરોપરો વહી ગયો ભમરો પરો વહી ગયો એમ વાત એવી છે મહારાજની વાત એવડી મોટી છે મહારાજનું ચરિત્ર એવા મોટા છે કે પૂર્વેના થયેલા શાસ્ત્રો પૂર્વેના થયેલા અવતારો એના કરોડોને અબજો જ ચરિત્રો એક બાજુ પર મૂકવામાં આવે અને શ્રીજી મહારાજના થોડાક જ ચરિત્રો મૂકવામાં આવે શ્રીજી મહારાજનું સામર્થ્ય થોડુંક જ મૂકવામાં આવે તો તરત મહારાજનું પલ્લું નીચું થાય વજન છે કારણ કે ઓલું બધું એનું જ આપેલું છે અને આ તો સ્વયં આવે સ્વય આવે આજે કોઈ વ્યક્તિ પોતાનો કાગળ મોકલે કાગળ મોકલે કોઈ મિનિસ્ટર હોય એ પોતાનો કાગળ લખી દે કે આ ભાઈને આટલી વ્યવસ્થા કરી દેજો સરકારી ખાતામાં એને કાગળ લખી દીધો અને સ્વયં આવે કામ કરવા કેટલો ફેર પડે બસ આ એટલો ફેર છે અવતાર ને અવતારીમાં આટલો ફેર છે આકાશનો સૂર્ય અને દીવાલ ઉપર ચિતરેલો સૂર્ય ગુના દેતાનો સમય દ્રષ્ટાંત આપે છે તીર અને તીરનો નાખનાર એમાં જેટલો ફેર છે તીર અને તીરમાં તાકાત છે પણ કોની છે નાખનારની છે એમ તીર એની જગ્યાએ અવતારો છે અને તીરનો નાખનાર એની જગ્યાએ સ્વામિનારાયણ છે એ જે વાત એને જેટલી ઠચ હૃદયમાં કરેલી હોય એટલો એનો સત્સંગ મજબૂત રહે બાકી તો મંજીરા ખખડાવાળા એ સત્સંગમાં ઘણા છે ધનુર્માસ હોય તો હવારે મંદિર જવાવાવાળા ઘણા ઘણાય છે આરતીનો નિયમ રાખે જ એવા ઘણા છે પૂનમ ભરવાનો નિયમ હોય એવા ઘણાય છે પગપાળા અમદાવાદ જવું વરતાલ જવું જેતલપુર જવું ભુજ જવું આવા ઘણાય છે પરંતુ મહારાજ આવા છે અને એ મને મળ્યા છે એ મહારાજના અક્ષરધામના મુક્તો મને મળ્યા છે એવી દ્રઢતાવાળા હોય એવા બહુ ઓછા છે અને એવી દ્રઢતા માટેનો ઉપાય એક જ છે એવા સદગુરુ સંતો થકી સંભળાતી કથા એ કથાથી જ આખું માનસ ઘડાય જેને કથાવાર્તાના અંગ છે એની અંદર એ આવે છે જેને કથાવાર્તાનું અંગ નથી એને કાંઈ ખબર ના પડે આખી જિંદગી સ્વામિયન સ્વામી કરે ને પણ સ્વામિનારાયણ કેવા એ જો પૂછ્યું હોય તો એને ખબર ના હોય સ્વામિનારાયણ કેવા બાપ દાદાનું આલ્યું આવે છે એને એક જ ખબર હોય કે બાપ દાદાથી આલિયો આવે છે એ સ્વામિનારાયણ અમે ભજીએ છીએ પણ મહારાજ કેવા ને કોહિનુર હીરો કોઈ વારસામાં આપ્યો પોતાના દીકરાને પણ એને ખબર જ નહીં કોહિનુર તો લંડન આખું ત્રીસ વર્ષ સુધી કાંઈ કામ ના કરે તો એ કોહીનું હીરા ઉપર આખું લંડન ખાઈ પીને લેર કરે આવે જેને એની ખબર જ નથી એને એટલી ખબર છે કે બાપાએ હાચ્યું એટલે હીરો કહેવાય પણ આની કિંમત શું છે વાસ્તવિક એ નથી ખબર એમ સત્સંગની અંદર ઘણાને મહારાજ તો મળ્યા છે પરંપરામાં મળ્યા છે જન્મથી મળ્યા હોય બરાબર પરંતુ મહારાજ આવડા મોટા છે એની ખબર ના હોય એના કારણે શું થાય થોડુંક દુઃખ પડે માનો દોરો આ દુઃખ પડ્યું આમાં દડિયું કરો આ દુઃખ પડ્યું આ બાબા પાસે જતા રહો સ્વામિનાયણનો થઈને ત્યાં જવું પડે એને દોરા બાંધવા પડે બધું જ કરવું પડે માતાની માનતાઓ કરવી પડે એ બધું સાચું છે પણ સ્વામિનારાયણવાળા માટે નથી જે અમેરિકાના પ્રેસિડેન્ટની બાજુમાં બેહવાવાળો છે એને કાંઈ કોઈ કોઈ પોલીસને ત્યાં આંટા ના મારવાના હોય એ એની બાજુમાં બેસે છે એમ જે મહારાજની બાજુમાં બેઠો છે જે મહારાજને ભજે છે જેને આવા મોટા મહારાજ મળે જેનું આપેલું બધા ભોગવે છે જે દેવી દેવતાઓ પાસે છે એ તો બધું સ્વામિનારાયણનું દીધેલું છે બધાય ભિક્ષુક છે એની આગળ એ એક જ માલિક છે જેની પાસે જે સામર્થ્ય દેખાય છે મહારાજ પ્રથમના સત્યાવીસમાં કે જે જે આશ્ચર્ય બ્રહ્માંડમાં થાય છે થયા છે થશે મને મળ્યા એવા જે મહારાજ એનાથી થાય છે હવે એવા મોટા મહારાજ મળે એને કયો દોરો બાંધવાનો રહે પણ એ જે દ્રઢતા એ કથા વાર્તાથી થાય છે રામાનંદ સ્વામી કે છે તમે તો ભક્ત ભક્તિને વસ છો ભક્ત વત્સલ છો તમારું બિરુદ છે ને વિચારો હવે તેને પૂર્ણ કરો હે બ્રહ્મચારી વારંવાર ભારે વિનંતી કરીને તમારા ઉપર આ પત્ર લખ્યો છે બીજું મુક્તાનંદ સ્વામી આદિક જે તમે બધા સંતો છો બહુ બુદ્ધિવાળા છો તમારી પાસે આ બ્રહ્મચારી આવ્યા છે ને એની સેવા મહિમાથી કરજો એની સેવા બહુ મહિમાથી કરજો પાછો રામાનંદ સમે પત્ર લખ્યો ને ત્યારે મુક્તાનંદ સ્વામી અને એ બધાઈને પાછી સ્વામીએ આજ્ઞા કરી સ્વામીએ કીધું એ જે આવ્યા છે તમારે પાસ તેનો અમે કર્યો છે તપાસ માટે એને ગમે તેવી રીતે

રાખજો તમે કરી ઉછાવ શીખજો સર્વે રીત ધર્મ વિશે રહેજો કરી કૃષ છે વરની કરજો સેવા અન્ન જળે ઘની પછી જે વાત કે છે એ છે નાના એ નહીં કરો ઘાટ તમે વયે મોટા છો તે માટ તમે ઉંમરથી મોટા છો તમે વર્ષોથી મારી પાસે આવેલા છો એટલે દીક્ષામાં પણ મોટા છો સત્સંગની અંદર ઉદ્ધવ સંપ્રદાયમાં તમે વર્ષો કાઢેલા છે અને વરની તો આ જ આવેલા છે આવો ઘાટ પણ મનમાં ના કરતા એની ઉંમર ના જોતા એ આજ આવેલો છે એવું ના સમજતા એ આજ આવેલો નથી એને લઈને આપણે બધા આવેલા છે એને ભજવા માટે આપણે આવેલા છીએ ભૂલથી પણ ક્યારે એવું ના માની લેતા કે આ તો આજ 18 અઢાર વર્ષનો છોકરો આવ્યો છે આને શું ખબર પડે આવો સંકલ્પ એ ના કરતા રામાનંદ સ્વામી કે એને જ એના અભિપ્રાયને તો મોટા અવતારો પણ ના જાણી શકે એવા એના અભિપ્રાયો છે મોટા મોટા અવતારો પણ સ્વામિનારાયણ ભગવાનના અભિપ્રાયને ન જાણી શકે એવો મહારાજનો મત એવા મોટા મહારાજ એટલે તમે એને સાચવજો અને નીલકંઠ વર્ણીને પણ પછી કીધું અને કીધું કે અમે વૈશાખ માસ જ્યારે પૂર્ણ થવા આવશે ત્યારે અમે ચોક્કસ આવશું અમારી એ વર્ણીના દર્શનની આશા છે પછી નીલકંઠ વર્ણીએ પણ કીધું કે તમે પણ સાધુનો આદર ભાવ રાખજો અને સંતોની સેવા કરજો અને તમારા દેહને સાચવજો કારણ કે તમારા એ દેહ દ્વારા અમારે સત્સંગના ઘણા મોટા મોટા કાર્યો કરવાના છે માટે તપ બહુ ના કરતા આવું કીધું છે બીજું રામાનંદ સ્વામીએ પોતાના સંતોને કીધું કે હે સંતો મોસે અધિક રખી કે પ્રીતિ તેહી મરજી રખના રસ રીતિ સબે બાત બની આવે રસ સે સબે બાત બની આવે કોઈ ગુરુ પોતાના શિષ્યોને આવું કે વિચારો તો ખરા મારા કરતા પણ વરની ઉપર વધારે હેત રાખજો એનો અર્થ પોતાના શિષ્યોને એટલું સમજાવે છે કે હવે હું તો કાલ જઈશ પણ તમારે બધાને વરણીમાં જોડાવાનું છે મારા કરતાં પણ એની ઉપર વધારે હેત રાખજો એનો અર્થ એ થયો કે કોઈક દિવસ હું કોઈ આજ્ઞા કરું અને જો એની ઉપર વર્ની કોઈ આજ્ઞા કરી દે તો વરણીની આજ્ઞા માનજો મારી આજ્ઞા ના માનતા ગુરુ નિષ્ઠાનો પણ ફેરફાર કરાવે છે રામાનંદ સ્વામી કારણ કે રામાનંદ સ્વામીને ખબર છે કે હું આવે બે વર્ષમાં ધામમાં જવાનો અને આ બધા મારામાં જ ચોટેલા રહેશે તો નીલકંઠ નીલકંઠવર્ની જે કામ કરવું છે કામ નહીં થાય એટલે રામાનંદ સ્વામી ઉદ્દેશ પૂર્વક ધીરે ધીરે વાત નાખવા લાગ્યા છે કે મારા કરતાં વધારે હેત આવે નીલકંઠ વર્ણી ઉપર રાખજો મોટા મોટા સત્પુરુષો આવા જ હોય છે આવા જ હોય છે કારણ કે સત્સંગને તેને અનંત જીવોનું કલ્યાણ કરવું હોય પોતાની પાછળ પરંપરાને અવિરત જાળવવી હોય અનંત જીવોના કલ્યાણ સહેજે થાય માટે રામાનંદ સ્વામી આવી રીત અપનાવે છે મારા કરતાં વધારે એની ઉપર રાખજો પ્રેમથી તેમની અનુવૃત્તિમાં રહેજો અને પ્રેમ રસ હોય તો બધું થાય તેના વિના તો બધું નિરસ થઈ જાય પ્રેમ હોય તો બધું મનાય નહીં તો ના મનાય એટલે મારા કરતા એ પ્રેમ એમાં વિશેષ કરજો આમ તો બધા સંતોન થઈ જ ગયું છે લોજમાં બધાએ વર્ની કે એમ જ કરે છે અને વર્ની બતાવે છે એટલા બધા ઐશ્વર્યને કે ઓટોમેટિક દરેકને એમાં હેત થઈ જ જાય મૂર્તિ એવી છે ઐશ્વર્ય એવા બતાવે પ્રતાપ એવો બતાવે હવને હેદ થાય વર્ણિની પાસે સૌએ અષ્ટાંગ યોગ શીખવો વૈશાખ માસ ઉતરતા હું આવીશ એમ સૌ દ્રઢ વિશ્વાસ રાખજો જ્યારે હું પીપલાના આવીશ ત્યારે તમને મારા દર્શન થશે એટલે કોઈ અકળાશો નહીં મહાન સુગ્ય રામાનંદ સમયે મનમાં ઘણો વિચાર કરીને શુભ સારરૂપ પત્ર લખ્યા બંનેને ભેળા કરીને એક કવરમાં મૂક્યા સ્વામીએ બે પત્ર લખ્યા એક નીલકંઠવર્ની ને મુક્તાનંદ સ્વામી ઉપર અને એક દરેક સંતો ઉપર એવા પત્ર લખીને સ્વામીએ પાછા મોકલ્યા અને પછી વિપ્ર મયારામ ભટ્ટના હાથમાં કાળજીથી લખેલા પત્ર આપ્યા તે વિપ્રની સાથે અન્ય કોઈ હતું નહીં તેથી તેઓ ઉતાવળા લોજપુર ગામ આવ્યા અને રામાનંદ સ્વામીના રામાનંદ સ્વામીએ વર્નીને મૌખિક સમાચાર પણ કેવડાવ્યા કે હું આવું ત્યાં સુધી સરળ સ્વભાવના થઈને મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો પાછો લખ્યું તો ખરું અંદર છે પણ કેવડાવ્યું કે હું જ્યાં સુધી આવું ને ત્યાં સુધી મુક્તાનંદ સ્વામી તમને જેમ આજ્ઞા કરે એમ જ કરજો કેવું વિચિત્ર એક બાજુ પર લખ્યું વર્ની જેમ આજ્ઞા કરે એમ તમે બધા કરજો

લોપે જાસ ગુરુ વચન અહીં લોપે જાસ નગરા શિષ્ય સો પ્રમાન નગરા સો પ્રમાન ગુરુના આજ્ઞા વચનમાં જે રહે તે શિષ્ય ગુરુમુખી કહેવાય અને જે ગુરુના આજ્ઞા વચન પ્રમાણે ન રહે અને વચન લોપે તે ન ગુરા શિષ્ય છે ગુરુ ગુરુને એમ કે શિષ્ય આપકા લેકિન સેવા નહીં કરુંગા શિષ્ય ખરો પણ તમે જે કોઈ એમ હું ના કરું અત્યારે આ કળિયુગમાં પહેલા શિષ્યો કેવા હતા કે સદગુરુ પાસે જાય ને તો સદગુરુને એમ કે તમારી શું શરત છે તમે મને એમ કહો તમારી શું શરત છે મારે તમારા શિષ્ય થવું હોય તો મારે કેમ રહેવું અને હવે આ કળિયુગની અંદર છે ને ગુરુ પાસે શિષ્ય જાય ને કે મારા ગુરુ થાવું જ તમાર અત્યારે અત્યારે ગુરુ થાવું છે તમારે મારા જો ચેલાઓ બંધ ચેલાઓ બહુ ઓછા છે બધા સદગુરુઓ બધા ચેલાઓ બધા નથી મારા જેવો ચેલો નહીં મળે મારા મારા ગુરુ થાવું છે તો હું આવું ત્યારે મોટો હાર પહેરાવાનો મને મોટા પ્રસાદના પેકેટ આપવાના રોમ તો મને વીઆઈપી જ આપવાની રહેવા માટે હા અને મારા વખાણ તો પાંચ દસ વખત કરવા જ પડે તમારે થાવું જ મારા ગુરુ અને કોઈ દિવસ મને કહેવા નહીં તિલક ચાંદલો ના કરું કોઈ દિવસ મને પૂછવા નહીં કેમ નથી કરતા પૂજા એ ના કરું તિલક ચાંદલો ના કરું ડુંગળી લસણ ખાવ બહારનું ખાવ બધે રખડું તમારા પૈસા જો જ મળી જશે પાંચ દસ હજાર પચીસ હજાર ડોલર જે જોવે મને ચેલો કરવો તેવા એવા ગુરુ મળે કરી દે વાંધો નહીં કેટલાય દેખાય છે કેટલા દેખાય છે કે વર્ષોથી 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 એને કોઈના યોગમાં હોય ના એને તિલક ચાંદલો થતો હોય ના એને પૂજા થતી હોય ના એને કંઈ ડુંગળી લસણ વિનાનું ભોજન થતું હોય ના એના ઘરની અંદર કોઈ પ્રકારની પવિત્રતા હોય વર્ષે દસ હજાર પંદર હજાર પચીસ હજાર પચાસ હજાર લાખ ડોલર આપે એમ કાંઈ કલ્યાણ મળતું નથી ગુણાદિતાનંદ સ્વામી વખતે એક જનો પાંચસો રૂપિયા રાધારમન દેવ પાસે મૂકીને જતો રહ્યો સ્વામી કે આમ આમાં એને એના જીવનું હું સારું કર્યું એના કરતાં પાંચસો રૂપિયાનો બાજરો લઈ મારી હામે બહેન જો કથા સાંભળી હોત તો એના કારણ શરીરના ભૂકા બોલત કંઈ પાંચસો રૂપિયાથી કારણ શરીર થોડું તૂટે જો કરોડ રૂપિયાથી કલ્યાણમાં કોઈ આખું મંદિર સોનાનું આખી સોનાની ઈંટો અને ઉપર આખું પ્લાસ્ટર ચાંદીનું મારીને મંદિર બનાવે અને આખા મંદિરનો દાતા થાય અને મૂર્તિ પધરાવે પણ એ ના પૂજા કરતો હોય ના ધરમ પાડતો હોય બરાબર અને એની અંદર કોઈ પ્રકારનું કશું ના એને સાધુનો મહિમા હોય એક પોતાની કીર્તિ માટે મંદિર બાંધી દીધું તો એ અક્ષરધામમાં પહોંચી જાય આત્માને ચોખ્ખો કરવા માટે તો હા આપણને મહારાજે દીધું હોય દેવું જોઈએ એ વાત નક્કી છે સંગ્રહ નથી કરવાનો આપો આપવાનું જ પણ એ આપવાથી જ આપણું કલ્યાણ એવું નથી શિષ્ય થાવું તો પહેલાં ગુરુની શરતો માન્ય રાખવી પડે કે ગુરુ મહારાજ તમારી શું ઈચ્છા છે મારી પાસે મારે તમારી પાસે કેવી રીતે રહેવું તમારી શરતો કહો હું એની બહાર નહીં નીકળું ગુરુ શિષ્યનો સંબંધ એવો છે ગુરુ શિષ્યનો સંબંધ ગુરુ નિરપેક્ષ જોઈએ ગુરુ છે નિરપેક્ષ જોઈએ જેને શિષ્ય પાસેથી કોઈ અપેક્ષા ન હોય આ લોકની અને શિષ્ય નિષ્કપટ જોઈએ શિષ્ય નિષ્કપટ હોય અને ગુરુ નિરપેક્ષ હોય કલ્યાણ સહેજે થાય ગુરુને શિષ્યનું ધન જોઈને ગુરુને શિષ્યની કોઈ સંપત્તિ જોઈને ગુરુને શિષ્યની કોઈ બીજી બધી પ્રોપર્ટી જોઈને ક્યારેય એમ ના થાય કે આનો ભોગતા થઈ જાવ ગુરુને એમ જ થાય આનો જીવ કેમ બળ્યો થાય અને ભગવાનમાં હેત કેમ થાય અને મહારાજમાં હેત કેમ થાય ભરતભાઈ બેઠા છે આપણા ભરતભાઈના દીકરા બિસફ બરાબર બિસફને તમે ઓળખો બધાય આવે એ છોકરો અમે ગયા વર્ષે ત્યાં મોટેલ ઉપર રોકાયા હતા ભગતની અને ત્યાં કમ્પાઉન્ડની અંદર રોડ ઉપર પેલા મોટેલમાં રહેવાવાળા ગોરિયા કાળિયાઓ જે કોઈ લોકો રહેતા હોય વીસ સેન્ટ કે પાંચ સેન્ટ આમ બારીમથી નાખી દેતા હોય ગમે તે એને ના કામ હોય કે રોડ પર પડેલા હોય છે તો ગુરુજી આમ ત્યાં પ્રદ આમ ચાલતા હતા માળા કરતા હતા ગુરુજીએ જોયું એટલે ગુરુજીએ સંજીવ ભગત જ્યોરજિયા કીધું કે જો ઓલો લઈ લો સેન્ટ ઓલો સેન્ટ લઈ લો ગુરુજી લગભગ દસ બાર ચક્કર લગાવીને પાંચ સેન્ટને દસ ને પચીસ સેન્ટ જે કંઈ મળતું હતું એ બધું ભેગું કરાવતા હતા હવે કોકને આશ્ચર્ય લાગે કે આવડા મોટા સાધુ બરાબર જેના ચરણોની અંદર તો ઢગલો બધું આવે છે એ કંઈ પાંચ ને દસ સેન્ટ શું કરવા ગોતવા નીકળ્યા છે રોડ પર આવે જો મોટાના અભિપ્રાયને જાણતા ના હોય તો એટલી ક્રિયા જોઈને અભાવ પણ લઈ લે કે પૈસા પાછળ ધનના ત્યાગી પણ મોટાનો અભિપ્રાય કેમ ખબર પડે એમાંથી જે બે કે ત્રણ ડોલર થયા ટોટલ ભેગા કર્યા એ પછી ગુરુજીએ બિસપ ભગતને આપ્યું કે આ છે એટલે ત્યારે એમના મમ્મી હતા તો કીધું કે તાર મમ્મીને કહે છે કે આ સાફ કરી દે દહીંથી કે એનાથી ધોઈને અને સાફ કરીને પછી તું લઈ આવજે એટલે મારે આ ડોલર ઠાકોરજી માટે વાપરવાના છે નાના ઠાકોરજી હતા ને એના અર્થે એટલે એ જ જીવોનું સારું થાય ટ્રન ડોલરની તો કોઈ કિંમત નથી આપણી માટે પણ કે એ જ પૈસા મારે ઠાકોરજી માટે વાપરવા છે તે સારું થાય એટલે બીસબ ભગત પોતે જ ધોઈને લઈ આવ્યા એ પછી લાવ્યા એટલે હાંજ પડી ગુરુજી આગળ આપ્યા ઠાકોરજી આગળ મૂક્યા એટલે ગુરુજી કે બહુ સરસ થઈ ગયા બીસપ ચમકીને કોને કર્યા ગુરુજી મેં કર્યા કે મમ્મી કંઈક બીજા કામમાં ત્યાં કે નહોતી તબિયત સારી મેં કર્યા એટલે પછી ગુરુજીએ કીધું કે બહુ સરસ બીસપ બહુ સરસ તે કરે આ હવે મારે ઠાકોરજી માટે આપી દેજો ભગતને ઠાકોરજી માટે વાપરવાનું એટલે બીસપ કે ગુરુજી મને આ પ્રસાદીના તમે આપો કારણ કે તમારી દ્રષ્ટિ આના ઉપર પડી એટલે આ પ્રસાદીના થઈ ગયા હું એની સામે ઠાકોરજીને બીજા આપી દઉં ગુરુજી કે સારું ચાલ બસ ગુરુજીને પછી પાછો બી કે તમે રાજી થયા ગુરુજી તો કે આ તો રાજી થયો તો ગુરુજી હું કહું એવું આપશો મને ગુરુજી કે આ કો કહે ને શું તો કે ગુરુજી મને એવું આપો કે જેવી રીતે આ પૈસા ચોખ્ખા થયા ગંદા હતા અને ચોખ્ખા થયા એમ જ્યારે મારો અંતકાળ આવે ત્યારે મને આવો ચોખ્ખો કરીને તમે ભગવાનના ધામમાં લઈ જશો આવું મને આ વચન આપો મેડિકલમાં ભણતો હોય જેવો છોકરો અહીં બોર્ન થયેલો હોય એવો છોકરો જેને ગુજરાતી પૂરું ના આવડે એવો છોકરો બરાબર છે એને આવી બુદ્ધિ ક્યાંથી આવી કોને આપી એની પાછળનું કારણ એક જ છે એક સદગુરુનું છત્ર એક સદગુરુના છત્ર નીચે છે રોજ કથાના શબ્દો પડે છે ઘરની અંદર મા બાપના એવા સંસ્કારોનું સિંચન છે આ બધું ભેગું થાય પણ બેઝ છે કોઈ સાચા સદગુરુનું છત્ર બે જાત છે જેને એ છત્ર નીચે આવ્યો એનો આખો પરિવાર સુખી જ થઈ જાય એ પછી દીકરો હોય દીકરી હોય પતિ હોય પત્ની હોય વડીલ હોય બધા સુખી થઈ જાય આશ્ચર્ય લાગ્યું અમે જેટલા હતા બધાને આશ્ચર્ય લાગ્યું કે આને આવું કેવું માગ્યું બાકી તો એવું માગે કે મને મેડિકલમાં એડમિશન મળી જાય આવું દેજો હું ડોક્ટર મોટો થઈ જાઉં એવું દેજો હું મોટો ગાડીઓવાળો થાવ અમેરિકામાં એવું દેજો દસ મોટેલનો માલિક થઉં એવું દેજો રાજી થયા તો પણ એવું કાંઈ ના માગ્યું સીધું જ આવું માગ્યું કે મને અંત કાળે આવો ચોખ્ખો કરજો કેવું માગી લીધું ટાઈમે માગવું આ સમયે આવી બુદ્ધિ ચાલવી એ બહુ મોટું કામ છે તો ગુરુજીનો રાજીપો એવો જ અહીં આવ્યા તો ઉત્સવમાં આવીને તરત ગુરુજી એ આવી ગયા હતા ભગત બિસપ ભગત પહેલે દિવસ પણ ગુરુજીને ભેગા નહોતા હતા ગુરુજીએ તરત જ પૂછ્યું બિસપ નથી આવ્યો હામેથી યાદ કર્યું બોલો હામેથી યાદ કર્યું એ રાજીપો રાજીપા વિના થોડું યાદ આવે રાજીપો હોય તો યાદ આવે બાકી કેવી રીતે યાદ આવે ભરતભાઈને મળવા ગુરુજી તો એવું સમજે છે કે તમે મેકન જવાના હતા તો ગુરુજી અહીંથી કહીને ગયા કે મને ભગત ત્યાં ભેગા થવાના તો યાદ કર્યા એ રાજીપો કહેવાય બસ મોટાનો રાજીપો છે આ લોકોનું તો મળ્યું કે ના મળ્યું ઓછું હોય કે વધાર હોય રોટલો તો સ્વામીને દેવો છે રોટલો દેશે જમીન ભગવાન ભજીન જીવન પૂરું થાય ને મહારાજનું વિમાન આવે આપણું બધું કર્તવ્ય પૂરું થઈ ગયું કાંઈ કરવાનું નથી અહીં તો ઓછું થયું વધારે થયું કોઈનું કાંઈ રહ્યું નથી જો આટલું થઈ ગયું તો ઘણું કામ થઈ ગયું ગુરુની વર્નિરાજ એ દિવસે મુક્તાનંદ સ્વામીએ કહ્યું સ્વામીએ કેવડાવ્યું મયારામ ભટ્ટને કે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહે એવું વર્ણીને કહેજો ગુરુના આજ્ઞા વચનમાં જે રહે એ શિષ્ય ગુરુમુખી કહેવાય એ પ્રમાણે નરે ન ગુરો કહેવાય સાત દિવસે વિપ્ર પાછા આવ્યા એમને જોઈને સંતો તથા વરની મનમાં હરખાયા બધા રાજી થઈ ગયા કે રામાયણ જોઈને હમાચાર આવ્યા હશે ગુરુ મહારાજ વહેલા આવવાના આવે સૌ તેમને પોતાના હિત મિત્ર જાણીને ભેટ્યા બોલો આ ઓલા જય ભગત બેઠા છે પૂનાના લેજો ભગત કેમેરામાં આવે છે કે નહીં તે જય ભગત છે તમારા પૂનાના આજે એને કાલથી એની કોલેજ ચાલુ થાય સ્ટુડન્ટ વિઝા પર આવ્યા છે ઇન્ડિયાથી આજે એને જવાનું નક્કી કરી દીધેલું તું ટ્રેનની ટિકિટે લઈ લીધી બધું કન્ફર્મ થઈ ગયું બધું મેં કીધું ગુરુજીના દર્શન સોમવાર રાત ને મંગળવાર હવાર સિવાય નહીં થાય ટિકિટ કેન્સલ કરાવી દીધી બુધવાર રાતની કરાવી દીધી કંઈ વાંધો નહીં કે ત્રણ દિવસ ભણવાનું ભલે પછી કવર કરી લેશું ટિકિટ કેન્સલ કરાવીને રોકાઈ ગયો બુધવારની ફરી પાછી આ નોન રિફંડેબલ ટિકિટ ભલે જતા કે પૈસા મોટાના દર્શન ક્યાં છે આ મહિમા આ જ મહિમા હવે આ જ દ્રષ્ટાંત આજથી વર્ષો પહેલાં બસો વર્ષ પહેલાં થયું હોય તો શાસ્ત્રમાં લખાય આજે આજે જે મેં બિસભગતની વાત કરી તી આજથી બસો વર્ષ પહેલાં ઘટના ઘટી હોય તો શાસ્ત્રમાં લખાય પણ આજ તમે કહો તો કે ઓહો હવે હું અત્યારના પણ અત્યારનાનો મહિમા કહો તો જ આપણને એવું બળ આવે પૂર્વે દાદા ખાચરે આવું કર્યું એને તો ઘણું કર્યું છે પણ આજ જ કોક દાદા ખાચરે કર્યું હોય એની જો વાત થાય તો જીવમાં બળ આવે કે આવું થઈ શકે આ યુગમાં પણ થઈ શકે છે આજ કોક બાર બહારનું ના ખાતો હોય ને જ્યાં ત્યાં ના ફરતો હોય અને ધર્મ નિયમ પાકા રાખતો હોય એવો કોઈ હોય એની વાત કરીએ તો એને બળ આવે એનાથી બીજાને બળ મળે ને આજે મુક્તાના છે ને ગોપાળના તો બહુ મોટા આવે એની વાત હું આજ કરું ને સાંભળું પણ આ અત્યારે અત્યારના સમયે જે સાધુ બહુ બળિયા હોય એની વાત હું સાંભળું ઓલા સાધુ કેવા બળિયા ઓલા સ્વામી કેવા તો હું બળ્યો થઉં એનું સાંભળીને એનું જોઈને બળ્યો થઉ ને ઓલું તો આપણે જોયું જ નથી ખાલી પુસ્તકમાં વાંચીએ છીએ હવે એને જેવું કર્યું આપણાથી થાય એવું ના હોય એ એ યુગમાં જીવતા હતા આપણે આ યુગમાં જીવીએ છીએ એટલે બેની સમજણ નોખી પડી જાય પણ જો અત્યારનાનું દ્રષ્ટાંત આપણે સાંભળ્યું હોય તો કામ થાય ગુરુ વચનમાં જે રે એ સાચો શિષ્ય છે મયારામ ભટ્ટ જે પત્ર લાવ્યા તે મુક્તાનંદ સ્વામીના હાથમાં આપ્યો ગુરુ કૃપાએ તે પત્રને મુક્તાનંદ સ્વામીએ સ્થિર પર ચડાવ્યો કોઈ મોટાના શબ્દો જ્યારે મળે ત્યારે એને માથે ચડાવ્યા ઘણા ભક્તો એવા છે ગુરુજી પધરામનીએ જાય તો નોટ એક રાખી મૂકે કાગળ પેન આપે ગુરુજી કંઈક સારું વાક્ય લખી દો લખી દે એને સ્મૃતિની અંદર રાખે ઘણા ભક્તો એવા છે કંકુ પલાળી રાખે અને પછી ઘરની દિવાલ હોય ને એની ઉપર કશું લખાવી દે અહીં કંઈક લખી દો પછી એને આમ પેલું પ્લાસ્ટિકથી મઢી દે એટલે રોજ મોટા સાધુના લખેલા વાક્યના દર્શન થાય નોટમાં લખાવે એમાં લખાવે અને પછી એને રોજ માથે ચડાવે કોઈ મોટાના શબ્દો છે ઘણું બધું બળ આપી જાય ડૉક્ટર ભીખુભાઈ બરોડાની ગ્લોબ વડોદરાની અંદર ગ્લોબલ હોસ્પિટલ ચલાવે છે સુરતમાં ગ્લોબલ હોસ્પિટલ છે ગુજરાતની અંદર મોટી મોટી ચારથી પાંચ હોસ્પિટલો જે ડૉક્ટર ચલાવે છે એ ડૉક્ટર ભીખુભાઈ બહુ મોટા ડોક્ટર છે અને સાથે રાજીવ શાહ ઓર્થોપેડિક ડૉક્ટર છે એ ડોક્ટરો આજથી વર્ષો પહેલાં નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સિક્સ એ સમયે ગુરુજીએ અમેરિકાથી એમની ઉપર લખેલો પત્ર છે ડોક્ટરો ઉપર એમડી ડૉક્ટરો ઉપર લખેલો પત્ર છે ગુરુજી એમડી નથી થયેલા ગુરુજી એમડી નથી થયેલા એ તો બાળપણથી સાદું થઈ ગયા છે ત્રીજું ચોથું બનીને પણ એ ડૉક્ટરો ઉપર લખેલો પત્ર છે એ ડૉક્ટરો આજે પણ એ પત્રને મઢાવીને રાખે છે એ ડૉક્ટરો કે અમે જ્યારે હિંમત હારી જઈએ ત્યારે પત્ર વાંચીએ અને અમારા જીવમાં બળ આવી જાય એમડી ડૉક્ટરોને પણ બળ પૂરું પાડે એ મોટાના વચન રામાનંદ સ્વામીનો પત્ર માથે ચડાવ્યો માથે ચડાવી મુક્તાનંદ સ્વામીએ એ પત્રને પછી વાંચ્યો વાંચીને બધા ખુશી થયા કારણ કે વૈશાખ મહિનામાં ગુરુ મહારાજ આવવાના છે મયારામ ભટ્ટ લોજથી ભૂજ જઈને પાછા આવ્યા એટલા દિવસ સુધી લોજમાં રહેલા વર્ની વાત કહે છે હવે જે દરમિયાન સાત દિવસ દરમિયાન જે મયારામ ભટ્ટ અહીંથી ભૂજ ગયા પાછા સાત દિવસ પછી મયારામ ભટ્ટ પાછા આવ્યા એટલે ચૌદથી થી પંદર દિવસનો જે સમયગાળો થયો એ દરમિયાન લોજમાં શું થયું એની વાત આવે આધારંદ સ્વામી કે હું લખું છું અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આવે એની વાત સંભળાવે છે કે એ દરમિયાન સ્વામીને કહ્યું મુક્ત મુનિ કો કહે બરની રાયા ધ્યાન કરી ગુરુ કો સુખદાયા ગુરુ કો મહિમા હે અતિ ભારે ગુરુ કો મહિમા હે અતિ ભારે ગુરુ ગીતા મેં કહ્યો ત્રિપુરારી ગુરુ ગીતા મેં કહ્યો ત્રિપુરારી ગુરુ ગીતા ભગવાન શંકરે પાર્વતીજી પ્રત્યે જે ગુરુ ગીતા કહી છે એમાં ગુરુનો મહિમા છે ગુરુર બ્રહ્મા વિષ્ણુ જે શ્લોક બોલીએ છીએ ગુરુ ગીતાનો છે અહીંયા આગળ કહે છે વરનીરાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું ઓલો પત્ર તો ગયો છે પણ વરનીરાજ બહુ આકુળ વ્યાકુળ છે કે જવાબ ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે ફોન નહોતો આજના જેવું નહોતું વોટ્સએપ એક મિનિટમાં આમ જતું રહે પત્રનો વ્યવહાર હતો સાત દિવસ થઈ ગયા એટલે બહુ જ આતુરતા હતી એટલે મુક્તાનંદ સ્વામીને કહે છે ગુરુ મહારાજ આપણે સુખદાયક ગુરુનું ધ્યાન કરીએ મુક્તાનંદ સ્વામીને શું કીધું આપણે ગુરુનું ધ્યાન કરીએ ગુરુ ગીતામાં ત્રિપુરારી શંકરે ગુરુનો મહિમા ઘણો જ કયો છે એટલે આપણે ગુરુનું ધ્યાન કરીએ હવે જુઓ આપણું શાસ્ત્ર હરિચરિત્રનું સાગર સ્વામિયણ સંપ્રદાયનું હવે એમાં ગુરુના ધ્યાનની વાત આવે છે આશ્ચર્યે મહારાજે જે શિક્ષાપત્રમાં લખ્યું બ્રહ્મવેતાનું પણ ધ્યાન ન કરવું અને અહીં આગળ તો કહે છે ગુરુનું ધ્યાન કરીએ એ પાછું કોણ કહે છે સ્વયંવરની કે છે હવે આ રહસ્યને જો સમજેલો ના હોય તો અર્થનો અનર્થ પણ કરે શાસ્ત્રના સિદ્ધાંત અને શાસ્ત્રની વાતને પૂર્વા પર વિચારીને જો સમજવામાં ના આવે તો બહુ મોટો બાધ આવે ગુરુનું ધ્યાન આપણે કરીએ આવું અહીં કીધું પછી આગળ કે છે ગુરુ કે મૂર્તે કહે ધ્યાન કોમૂલા गोरुपद कहे अमूला मंत्र को मूल कहे गोरो की मंत्र को मूल कहे गोरो की मोक्ष को मूल गुरु कृपा कहे ज्ञानी मोक्ष को मूल गुरु कृपा कहे ज्ञानी ज्ञानि नीलकण्ठ मुक्तानन्द स्वामी के हे गुरुदेव જ્ઞાનીજનોનું એવું કહેવું છે કે ગુરુની મૂર્તિ ધ્યાનનું મૂળ છે ગુરુની મૂર્તિ ધ્યાનનું મૂળ છે સમજવા જેવું છે ગુરુની મૂર્તિ ધ્યાનનું મૂળ છે એટલે ધ્યાન કોણું કરવાનું છે મહારાજનું પણ એનું મૂળ કોણ છે ગુરુની મૂર્તિ ગુરુની મૂર્તિ ગુરુના ચરણ પૂજાનું મૂળ છે ગુરુના ચરનારવિંદ એ પૂજાનું મૂળ છે ગુરુની વાણી એ મંત્રનું મૂળ છે ગુરુ તમને જે વાક્ય કહે એ તમારો મંત્ર બની જાય જે વાક્ય કહે ગોપાળન સામે કીધું ગોપાળ ગોપાળ પેલો કે ગોપાળ ગોપાળ ભજન ગોપાળનું ચોફાળ થઈ ગયું તોય કલ્યાણ થયું બ્રહ્માનંદ છે કે મારું પેટ યાદ રાખજે તો પેટ એ રૂપી મંત્ર જો પેલો જપ્યો માછીમાર તો એનું કલ્યાણ થયું થયું કારણ એ છે ગુરુની વાણી એ મંત્ર છે તુલસીદાસજી કેમ થયા નારદજી કીધું રામ 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 મરા મરા થઈ ગયું તોય કલ્યાણ થયું કારણ કે ગુરુની વાણી એ જ મંત્ર છે અને ગુરુની કૃપા એ મોક્ષનું મૂળ છે જેની ઉપર ગુરુની કૃપા થાય એને જ મોક્ષનું મૂળિયું ચોટેલું કહેવાય ગુરુની મૂર્તિ એ ધ્યાનનું મૂળ છે તો વાત એમ થાય કે બ્રહ્મવેતાનું ધ્યાનની તો ના પાડી છે તો ગુરુની મૂર્તિને ધારવી અહીં તો કીધું કે વર્ની રાજે એમ કીધું મુક્તાનંદ સ્વામીને કે સુખદાયક ગુરુનું ધ્યાન કરીએ આપણે ધ્યાન કરીએ અને એવું નહીં ખરેખર ધ્યાન કર્યું છે ધ્યાન કર્યું અને રામાનંદ સ્વામી જેવા છે એવા દેખાયા છે ભક્ત ચિંતામણી ગ્રંથ સંપ્રદાયનો અજોડ ગ્રંથ છે ને ભક્ત ચિંતામણી તો એના પ્રકરણ ચાલીસની અંદર પાછું ધ્યાન કર્યા પછી વર્ણન કર્યું કે રામાનંદ સ્વામી કેવા છે

પહાડી આમ દેખાય સ્વામી ગૌર શરીર છે તેજસ્વી છે અને એ પાછા પેટની અંદર પડે વડ ત્રણ ત્યાં શોભે સુંદર રોમરાજી કંઠે કમળ માળા રવિરાજી કંઠમાં કમળની માળા છે કેવા છે ભુજ ગંડ ગજ સૂંઢ જેવા બે હાથ છે અને પહોંચા છે એ કમળ જેવા સ્વામીના પહોંચા છે નખ આવડી શોભે ગણી જાણ્યું હાર બની મની તની સ્વામીના નખ છે એ નખ તો જાણે મનીની હારમાળા હોય એવા શોભે છે કંઠ કંબુ સમાન છે મુખ શોભે પૂરણ શશી જેવું પૂર્ણ ચંદ્રમાં જેવું તો સ્વામીનું મુખારવિંદ આવે આવું વર્ણન તો ભગવાનનું હોય અહીં કોનું લખ્યું છે રામાનંદ સ્વામીનું કયા ગ્રંથમાં ભક્ત ચિંતામણી ગ્રંથમાં વિચારો આ સત્સંગમાં મહારાજનો મહિમા મહારાજના મોટા પુરુષનો મહિમા એટલો ને એટલો જ છે વાત એટલી છે મહારાજ એમ મહારાજ છે એના જેવું કોઈ થયો નથી કોઈ થવાને સમર્થ નથી પણ થાય છે એવું કે ઘણી જગ્યાએ આ મહિમા કહેવામાં મહારાજનો છેદ ઉડી જાય છે એટલે ગંડવા જેવું થઈ જાય છે અને ઘણી જગ્યાએ એવો ગંડવા જોઈ અને પછી સત્પુરુષોનો છેદ જ ઉડાડ દીધો કે સત્પુરુષ જ ના જોઈએ કોઈ સત્પુરુષ નહીં કાંઈ નહીં સત્પુરુષ જોયે નહીં સત્પુરુષ જેવું કોઈ તત્વ જ નથી એક ભગવાન સિંહાસનમાં પધરાયા છે એને ભજો દેવને વળગો આને વધો આ પતિને વળગો આને વળગો પતિ ગયું સદગુરુ જેવું કાંઈ નહીં બે બાજુ ભૂલ થઈ છેદ ઉડાડ દીધો એ ભૂલ થઈ અને ભગવાન ભૂલી જવાય એ પણ ભૂલ થઈ બે ભૂલ ભરેલું છે મહારાજ એ મહારાજની જગ્યાએ રહેવા જોઈએ અને સદગુરુનું ગૌરવ ઘટવું ના જોઈએ આ તો ભક્ત ચિંતાવણીમાં લખ્યું બોલો નયના કમળદળ વિશાળ ભર્યા કરુણા રસે રસાળ સ્વામીના નયનો કમળદળ જેવા છે કમળની પાંખડી જેવા છે ભ્રકુટી ભાલ વિરાજે ત્યાં ઉર્ધ્વપુર્ણ તિલક રાજે ભ્રકુટી વાંકી છે અને ઉર્ધોપુર્ણ ટિલક છે રહ્યા છોટા છોટા શ્રવણ શોભી દીઠી શીશ પર શીખા ઊભી સ્વામીની શિખા કેવી છે સ્વામીના કાન કેવા છે અને સ્વામી કૃપાએ જોઈ રહ્યા સામું પૂરે છે જનની હામું હસતા ખાડા પડે છે બે ગાલે વળી ચાલે છે સુંદર ચાલે સ્વામીના ગાલમાં ખાડા પડે છે આવું નીલકંઠવર્નીએ મુક્તાનંદ સ્વામીના કનેક્શન દ્વારા બધું જોયું અને પછી વર્ણન કર્યું કે મેં આવી મૂર્તિ દીઠી છે આ મૂર્તિ હાચી ત્યારે સંતો કે હાચી બોલો અને વર્તાલનું પાંચમું ભ્રમ સાધુનું પણ ધ્યાન ન થાય શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું પણ વર્તાલનું પાંચમું વચનામૃત સો જન્મની કસર આને આ જન્મે ટળે સો જન્મની કસર સો જન્મે શુદ્ધ થવાનો હોય એ આને આ જન્મે શુદ્ધ થાય શું કરે તો ત્રણ ઉપાય બતાવ્યા છે ત્રણ ઉપાય વર્તાલનું પાંચમાનો છેલ્લો પ્રશ્ન વાંચજો એનો જવાબ એક ભગવાનની જેમ માનસી પૂજા કરે છે એમ ભગવાન બેડી ભગવાનના મોટા સંતની પણ માનસી પૂજા કરે ભગવાનને અર્થે થાળ કરે છે એમ ભગવાનના મોટા સંતને અર્થે પણ પાંચ રૂપિયાનો થાળ કરે અને ભગવાનને અર્થે જેમ સેવા કરે છે એમ ભગવાનના મોટા સંત છે એની પણ સેવા કરે તો આ પ્રકારથી જો ભગવાન અને ભગવાનના મોટા સાધુની સાથે રાખીને સેવા કરવામાં આવે તો સો જન્મે શુદ્ધ થવાનો હોય એ આ જન્મે શુદ્ધ થાય થાળ ભગવાનને માટે તો એ કરતો જ તો પણ ઉમેર્યું કેટલું ભગવાનના મોટા સાધુ માનસી પૂજા ભગવાનની તો કરતો જ તો પણ આ ઉમેર્યું કેટલું કે મહારાજને જમાડ્યા પછી મહારાજના પ્રસાદીના ઉપચારોએ કરીને મહારાજને અર્ચા કરી પછી એ ચંદનની અર્ચા જે પ્રસાદીની મહારાજની છે એનાથી પાછા મોટા સદ્ગુરુઓને ચંદનની અર્ચા માનસી પૂજામાં કરે સંતો અત્યાર પૃથ્વી પર જે મોટા મોટા હોય એને યાદ કરીને કરે પોતાના સદગુરુ જેને ધાર્યા હોય એને કરે પછી જે ભગવાનના ભક્તો અત્યારે પ્રત્યક્ષ પોતાની આજુબાજુમાં રોજ બેહે છે એની પણ માનસી પૂજામાં ધ્યાન કરીને એનું પણ પૂજન ને અર્ચનને એને પણ જમાડાય આટલો મોટો આ સત્સંગનો મહિમા છે તે જેને છેદ ઉડાડ્યા ને કો કે ભગવાનનો છેદ ઉડાડ્યો અને કો કે ભગવાનના સંતો ભક્તોનો છેદ ઉડાડ્યો સદગુરુઓનો છેદ ઉડાડ્યો બેય ભૂલા પડેલા છે મહારાજ મહારાજની જગ્યાએ રહેવા જોઈએ અને મહારાજને લઈ મહારાજને સાથે રાખી સ્વામી સેવક ભાવે મહારાજના સદગુરુ સંતોની પોતાને મળેલા સત્પુરુષની પૂજા એનું મહારાજ સહિત માનસી પૂજા એટલે શું ધ્યાન જ છે ને એક પ્રકારનું હવે આપણી બાજુમાં બેઠેલો આજનો ભગત એનું પણ ધ્યાન થાય એને પણ અમે સંતો માનસી પૂજા કરીએ છે ને તો અમે અમે મહારાજને જમાડીએ પછી મા ગુરુજી જેવા મોટા સદ્ગુરુ સંત મુક્તાનંદ ગોપાલ સાહેબ આદિ સંતો પૂર્વેના બધા ભક્તો અને આજના પણ ભક્તોને યાદ કરીને એને પણ માનસી પૂજાના ધ્યાનમાં અમે સાધુ છીએ લઈએ છે બોલો ગ્રહસ્થ ભક્તોને કારણ કે સત્સંગનો એ પાયો છે મહિમા એ જ પાયો છે મહિમા ના હોય તો છે શું કશું રહે નહીં એટલે આ વાતો શાસ્ત્રમાં લખી છે એને શાસ્ત્રીય રીતે જો સમજવામાં આવે તો બાદ ન આવે શાસ્ત્રમાં બધું જ છે વરની રાજે એમને નથી કીધું ગુરુનું ધ્યાન કરીએ અને હા ભગવાનમાં જોડાયેલો હોય ને ક્યારેક એ પડે પણ સદગુરુમાં જોડાયેલો હોય ને એના માટે જોખમ નહીં જોખમ નહીં એટલે ગુનાદિદાનશી વાતોમાં કે ભગવાનના ભગત કરતાં સાધુના ભગત મોટા ભગવાનના ભગત કરતાં સાધુના ભગત મોટા એટલે સાધુના ભગવાનના અલગ હોતા હશે પણ છે કેવી રીતે કેવી રીતે તો ભગવાનમાં આંબા સેઠ ભગવાનમાં જોડાયેલા હતા રોજ દાંતન લઈને ગઢાડીથી આવતા ક્યાં જોડાયા હતા ભગવાનમાં મહારાજ કે કોક દાડો સાધુ પાએ બેહજો પણ આને એમ થાય કે હું તો ઉનાળો ચોમાસોનો શિયાળો થઈને ઋતુ ઉઘાડા પગે દાંતન લઈને એલચીન કેસરવાળું દાંતણ પલાળીને મહારાજને દેવા આવું મારી નિષ્ઠામાં હું ફેર મારે હું બેહવાની જરૂર અને પછી મહારાજ ત્રણ દી જો કીધા વિના ક્યાંક જતા રહ્યા હોય તો એક પ્રસંગ એવો છે ચાર દિવસ સુધી અંજળ નથી લીધા મહારાજને ગોતા દીધું ને પછી અંજળ લીધા મહારાજ કે શેઠ આવું ના કરું અમે હવે જશું તમને કહી દઈશું એટલે એટલા દિવસ તમારું દાંતણ આવી ગયું આટલા પ્રેમી તો પણ અદીબાના ખભે જ્યારે મહારાજે હાથ મૂક્યો અદીબાના ખભે જ્યારે મહારાજે હવારમાં ચાર હાડા ચારે ચોક વાળતા હતા ને હાથ આમ ખાલી મૂક્યો ને કારણ કે અદિબા એ પંચાળામાં મહારાજે લીલા કરીને પરણવું પછી બંધ રાખ્યું અદિબાને એમ થયું કે મહારાજ મારા આવા કેવા બાગા સ્ત્રીનો દેહ તમારથી દૂર રહેવાનું ત્યારે આમ અદિબાને કીધું અધિ ધીરજ રાખ ધામમાં તો ભેગા જ છે ને હૃદયમાં તો ભેગા જ છે ને આટલું કીધું આ દાંતન લઈને આવેલો અને જોયું આ દ્રશ્ય હવારમાં દાંતન લીલુરિયું આંબો હુકાઈ ગયો બોલો કેમ ભગવાનનો ભગત હતો કોનો ભગત હતો ભગવાનનો ડાયરેક્ટ ભગત હતો અને પંચાળાના જીનાભાઈ મહારાજે પંચાળાની ભરસભામાં કીધું સુરા ખાચર કે મારા તમારા લગ્ન તો કરવા જ પણ તમને દે કોણ તમારે સીમમાં ખેતર નહીં ગામમાં ઘર નહીં તમને કન્યા દે કોણ ત્યારે મહારાજ કે આ પંચાળાના જીનાભાઈની બેન અદીને પરણશું ત્યારે લોકોને એમ થઈ ગયું કે જીનાભાઈ એમના તલવાર કાઢશે આ મહારાજે હું વાત કરી દરબારોમાં કેટલી મર્યાદા હોય જીનાભાઈ કે મારા જ દીધી જાઓ મારા એવા કેવા મોટા ભાગ હોય કે મારી બેન પુરુષોત્તમ નારાયણ હારે લગ્ન કરે દીધી મારા દીદી સાધુનો ભગત સાધુના ભગત ભગવાનના ભગત કરતાં એટલે મોટા કે એના માટે જો જે ડાયરેક્ટ ભગવાનનો ભગત હોય ને એને ફાઇલ મૂકી હોય પાંચ ધંધાની બિઝનેસની બીજી ત્રીજી એ જો ફાઇલ પાછી પડે ને એક ફાઇલ પાછી પડી બે પડી ત્રણ પડી ચાર પડી પાંચ પડી તો ભગવાનની કંઠી નીકળી જાય એની પણ સાધુનો ભગત હોય ને એને ગમે એવું વિઘન આવી જાય ને તો એની કંઠી નીકળે નહીં કેમ કારણ કે સાધુ એને નિશ્ચયનું બળ આપે જોડી રાખે જોડી રાખે ભાઈ થાય દાદા ખાચરને કંઈ ઓછું હતું ભક્તિમાં તન ધર્મપિતાને ઓછું હતું ભક્તિમાં તો પહેરવા સાડી નહોતી મળી ભગવાનની માં હતી તોય ટુકડા ભેગા કરીને માને સાડી પહેરવી પડી હતી એટલું તો આપણે નથી દુઃખ આવ્યું ને સાધુ આટલું ટકોરે ત્યાં બહાર નીકળી જાય દુઃખમાંથી જળ ભરતજીને શું હતું ગંડકીના કાંઠે ભરતજી ભગવાનમાં જોડાઈ જ ગયા હતા ને પણ એક મૃગલાનું બચ્ચું દયાએ કરીને જ્યારે બહાર કાઢ્યું અને પછી પાલન પોષણમાં રચ્યા પચ્યા થયા મહારાજ કે ભાગવતજીમાં ચમત્કારી આખ્યાન ભરતજીનું છે એવું તો એક નથી આવું થઈ ગયું બોલો શું હતું જો એ ભરતજીને કોઈક એક સદગુરુ હોત માથે અને એ એટલું કીધું હોત ભરત આવડું મોટું રાજ્ય છોડીને ભલા એક મૃગલાના બચ્ચામાં તું બંધ આવ્યો આટલું જ કીધું હોત તો નીકળી ગયો બારો પણ ડાયરેક્ટ ભગવાનનો ભગત હતો સાધુ નહોતા વચ્ચે એટલે પ્રોબ્લેમ આવી ગયો જો સાધુ હોત તો પ્રોબ્લેમ ના આવે એટલે ભગવાનથી છૂટો પડેલો જીવ એને સાધુ ભગવાનમાં જોડી શકે છે હા પણ સાધુનો હોય અને પછી જો ત્યાં માનના કારણે નહમના કારણે ત્યાંથી દૂર ગયો હોય તો ભગવાન એને જોડી ના કહે ભગવાનમાંથી ને સાધુ જોડી દે ગુરુજી આ વાત ઘણી વખત સમજાવે છે કથા વાર્તામાં માટે ગુરુ કે સદગુરુ કે ભગવાનના સંતો ભક્તોનો માનસી પૂજામાં ભગવાનના ઉપચારોએ કરીને સાથે ધ્યાન થઈ શકે છે ગુરુની વાણી મંત્રનું મૂળ છે તે માટે તમે ગુરુ રામાનંદ સ્વામીને જેવા દેખ્યા હોય તેવી તેમની મૂર્તિનું ધ્યાન કરો એ સમયે તમારા અંતકરણની વૃત્તિ સાથે હું મારા અંતકરણની વૃત્તિને જોડી દઉં એક કરી દઉં તેનાથી હું અહીંયા રહ્યો થકો રામાનંદ સ્વામીના દર્શન કરું આ વર્ણી કે છે ત્યારે મુક્તાનંદ સ્વામી ધ્યાન કરવા બેઠા ત્યારે તેમના તેમની સામે વરની પણ ધ્યાન કરવા બેઠા આવે મુક્તાનંદ સ્વાય સાથે કનેક્શન કરવાનું વાયરલેસ કનેક્શન હા એ જમાનાનું કેવું હોય આ હેતરૂપી કનેક્શન મુક્તાનંદ સ્વામી સદ્ગુરુ રામાનંદ સ્વામીના સ્વરૂપનું જેવું ધ્યાન કરે છે તેવું જ વૃત્તિ સંયોગ દ્વારા જાણીને વરની બહાર સ્વામીના સ્વરૂપની વાત કરે હમણાં મેં કીધું ને એવું આખું વર્ણન પાછા કરે એ રીતે મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીનું ધ્યાન કરતાં તે જ રીતે ધ્યાનમાંથી ઉઠીને વરની કહેતા જુદા જુદા સ્થળોએ અને જુદા જુદા વેશ પરિધાનમાં જેવું ધ્યાન મુક્તાનંદ સ્વામી ધરતા હતા તેને ધ્યાનમાંથી બહાર આવીને પ્યારા વરની કહી દેખાડતા હતા તે સાંભળીને મુક્તાનંદને ઘણું આશ્ચર્ય થતું બહુ આશ્ચર્ય થાય કે હું જેવું કરું રામાનંદ મેં જેવા વાઘા ધરાવ્યા હોય હું જેવું જમાડું એવું વરની કે છે એટલે વૃત્તિ મુક્તાનંદ પકડી લેતા એક વખત તો સ્વામી ધ્યાન કરવા બેઠેલા નવું તુમડું રંગીન મૂકેલું તો સ્વામીને એવું કરવા કે કાગડું બિલાડું આવશે તો તુમડું મારું અભડાવશે તો સ્વામી ધ્યાન કરે વર્ની કે સ્વામી કિસ્કા ધ્યાન કરતે હો સ્વામી કે ભગવાનનું સચ બોલ ના કે ભગવાનનું કે તુંબડી કા તો કે તુંબડીનું મહારાજે તુંબડી તોડ નાખી આગળનું એનું હતું ને આમ સરસ રંગેલી નામ રૂપાળી દેખાતી હતી ને થોડી એવી એવી કળંગી કરી નાખી કે સ્વામી અબ ધ્યાન કરો કે આવે થશે એટલે વૃત્તિને પકડતા સંતોને પણ પૂછતા કે શું ધ્યાન કરો છો અને જે સંકલ્પ થતો હોય એવો કહી દેતા આવું વરની બહુ પ્રતાપ દેખાડવા લાગ્યા એ સાંભળીને મુક્તાના જન ઘણું આશ્ચર્ય થતું બાળયોગી એવા અનંત કળાઓને જાણતા હતા જેને લીધે સૌના મનની વાતને ઓળખી બતાવતા જે કોઈ પણ મનુષ્ય મનમાં જે સંકલ્પ કરે તેને તરત જાણીને બહાર બીજા આગળ કહી બતાવતા કે આવો સંકલ્પ કરે છે આવું કહી દેતા ત્યારે મુક્તાનંદ સ્વામીએ વર્ણિન કહ્યું હે બાલાજોગી આપ સાંભળો વધારે પડતું કહેવા લાગશો તો આપને પોતાનું લક્ષ જતું રહેશે બહુ કહેવામાં માલ નથી સ્વામી પાછા ગુરુ ભાવવાળા હતા ને એટલે થોડું પાછા દબાવતા વર્ણીને કહેતા કે ભાઈ થોડો માપે બહુ ના કહેતા નહીં તો લોકો ભાગી જશે તમારા પાસે આવે જ નહીં કોઈ તમે કલ્યાણ કરવા આવ્યા છો તમે જેના તેના સંકલ્પ કહેશો તો ઓલા જીવને તમારા પાસે આવતા જ બીક લાગશે ને ઓલો હવારમાં કોકને ઊંધો પાડીને આવ્યો હોય અને પછી કે હે મહારાજ હે કૃપાળું મહારાજ કે આરા મૂરખ હું ધંધો કરીને આવ્યો ને પાછો મારી પાસે આવ્યો છે તો કોણ ભગવાન પાસે આવે ખુલ્લે ખુલ્લું પાડે તો આવે કોઈ બંધ થઈ જાય એટલે મુકતા છે કે મારા ધીરા રહેજો તમે આપણા જ્ઞાનને કોઈ લોકો ઇન્દ્રજાળ માનશે કોઈ તમારા આ જ્ઞાનને ઇન્દ્રજાળ એટલે જાદુગરી મંત્ર વિદ્યા માનશે આખી ભૂમિનું આખી ભૂમિનું પાણી પોતાની અંદર સમાઈ જાય છતાં સમુદ્ર છલકાતો નથી તમને ખબર તો છે ને આટલું બધું પાણી સમુદ્રમાં જાય પણ સમુદ્ર ક્યારેય છલકાતો નથી સામર્થ્ય હોય છતાં છલકવું નહીં એ જ મોટાની મોટાઈ છે મુક્તાનંદ સ્વાઈ પાછા ઉપદેશ આપે છે વર્ણિને સામરથી હોય ને એને છુપાવી રાખવી બહુ બતાવવી નહીં એમ કે છે તેથી જ તેને અગાધ કહેવાય છે ક્ષુદ્ર નદી છલકાઈને વહે છે નાની નદી હોય ને બધી છલકાઈ જાય નદી નાળા છલકાય તે કાંઈ યોગ્ય કે અયોગ્ય સ્થળને ગમતી નથી તેવા જે તુચ્છ માણસ એવા જે હોય ને તુચ્છ સમજવા તે થોડી પણ થમતો કે સ્થિર થતો નથી બીજાના લક્ષ્યને કોઈ જોવા લાગે ત્યારે તે જોનારનું પોતાનું લક્ષ્ય જતું રહે છે બીજાને જોવે ગુણાદિત્યાનંદ સમય કે જેઓ બીજાના દોષ ટાળવાનો આગ્રહ છે એવો જો પોતાના દોષ ટાળવાનો આગ્રહ હોય અને બીજાને જેઓ સમજાવવાનો આગ્રહ છે એવો જો પોતે સમજવાનો આગ્રહ હોય એમાં કોઈ કસર જ રહે નહીં પણ જીવને હંમેશા છે ને પર ઉપદેશે પાંડિત્ય બીજાને સમજાવી દઉં હવે આ વાતો હું કરતો હોઉં તો મને એમ થવું જોઈએ કે આ વાતને મારે વિશે સમજવી છે પણ મને સતત એવો ઉદ્દેશ રહે કે હું આને સમજાવી દઉં આ વાત ગુણાદિત્યાનંદ સમી કે મોટી ખોટ છે બીજાનો દોષ હું ટાળી નાખું એ મોટો ખોટ છે પોતાના દોષ બીજાના લક્ષને જોયા કરે કે એનું લક્ષ્ય કેવું છે આનું લક્ષ્ય કેવું છે આનું લક્ષ્ય કેવું છે આ મૂકશું ને સાવધાન કરે નીલકંઠ વર્ણિન નથી કરતા પણ મારા ને તમારા જેવાને કહે છે અંત્યના વચનાવધમાં મહારાજ કહે છે ને અમને પાંચ અનુસંધાન નિત્ય રહે છે અંત્યનું ત્રીસમું પાંચ અનુસંધાન નિત્ય રહે છે એમાં એક ચોથું અનુસંધાન મહારાજે એવું કીધું કે અમે સતત જોયા કરીએ છીએ કે આ મુક્તાનસ ગોપાલ સ્વામી છે એમની કેટલી વાસના ટળી છે ને કેટલી બાકી છે પહેલું અનુસંધાન એવું છે આ ઘડીએ ના પડે મરી જવું છે ઘડીનો નિર્ધાર નથી બીજું એવું છે કે પંચ વિષયની વાસના આટલી ટળી છે ને આટલી નથી ટળી એનું સતત અનુસંધાન રહે છે આટલું કામ થયું છે ને આટલું નથી થયું અને જો ટળી ગઈ છે તો પંચવિષય ભોગવાય છે કેમ એટલે અનવિશ્વાસનું અંગ સતત રહે છે આવા ત્રણ ગણાવ્યા પછી ચોથું ને પાંચમું ચોથામાં ગણાવ્યું કે અમે મોટા મોટા બાજુ જોઈએ છે કે એમને જગત તરફનું કેટલું ખેંચાણ છે કે ભગવાનમાં કેવી પ્રીતિ છે પાંચમું મહારાજ કે હું ક્યારેય મારા મનને ઉદાસી કરતો નથી કારણ કે ઉદાસી કરું ખબર નહીં કે આનું ક્યાંય જતું રહેવાય અમારા યોગે આટલા ભગવાન ભજે છે આ પાંચનું અનુસંધાન અમે નિત્ય રાખીએ એમાંથી આપણે ખાલી પહેલાં ત્રણનું જ રાખવાનું બાકીના બે આપણા લેવલના નથી એ શ્રીજી મહારાજના લેવલના છે ને મોટા પુરુષના લેવલ આપણે કોકનું જોવા બે કે આને કેટલી પ્રીતિ જગતમાં ભગવાનમાં તો આપણે રખડી જઈએ કલ્યાણના માર્ગથી એ અહીં આગળ કે છે સ્વામી કે જે બીજાના લક્ષ્યને જોવા લાગે એને પોતાનું લક્ષ જતું રહે છે આ તો આભ ફાટ્યું છે તે થિંગડું ક્યાં દેશો તમે બધાના સંકલ્પ કેવા લાગ્યા કે આને આમ સંકલ્પ થાય છે આને આમ થાય છે આ તો આભ ફાટ્યું છે કળિયુગમાં તો એવા જ જીવ હોય અહીં તો સંકલ્પ વિકલ્પોની આખી દુનિયા ભરેલી છે આપણે તો કલ્યાણ કરવા છે પ્રભુ ધીરારો મનનું કાંઈ ઠેકાણું નથી તે તો યોગ્ય ને અયોગ્ય હરેક બાબત બાબતમાં જતું રહે છે મન બીજાની બધી જ મર્યાદાઓને તોડી નાખે છે પણ તેને પોતાની મર્યાદા કોઈની નથી તે પછીથી મુક્તાનંદ સ્વામી જેમ કહે તેમ વરની કરતા હતા જે જે કહેતા તે કામ જ કરતા નટવર રહેતા નમતા રે મોહન મોજને ગમતા બાળ સ્નેહી રે મોહન મોજને ગમતા જે કહેતા બધું કરવા લાગ્યા સરજુદાસ છાના વિને આવો હા સ્વામી સરજુદાસ ચાલો બધા આવ્યા છે મહેમાનો એના માટે રસોઈ કરી દો હા સ્વામી સરજુદાસ પોતા મારવાના છે હા સ્વામી સરજુદાસ પેલા માંદા આધુ જેના પગ ડબાવવાના છે હા સ્વામી આટલું જ કરતા આવા થઈ ગયા સરજુદાસ પેલું આમ થોડો પ્રતાપને ઐશ્વર્ય બતાવતા ને એ ઢીલું કરી નાખ્યું અને પછી દાસ જેવા વર્તવા લાગ્યા વધારે થોડા એ વિના એક વહેન પણ બોલતા નહીં જે કામ કહે તે કરતાં રાત દિવસ ધ્યાનમાં તત્પર રહેતા બેસતા ઉઠતા ચાલતા ખાતા પીતા સૂતા બધી જ ક્રિયા કરતી વેળાએ એક પલકવાર પણ ધ્યાન ભૂલતા નહીં ધ્યાન સતત કરતા કથા વાર્તા કીર્તન સિવાય એક ઘડી જેટલો સમય પણ વ્યર્થ જવા દેતા નહીં મહારાજ કે અમારે કથા વાર્તાનું વ્યસન છે પ્રથમનું ઓગણ મધ્યનું પચાસમું મહારાજ કે અમારે તો ભગવાનની કથા વાર્તા કીર્તન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી ધ્યાનમાં અખંડ રહેતા વરતાલનું સોળમું મહારાજ કે અમારે તો નિરંતર નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે એવું ત્રિલોકીના રાજ્યને વિશે પણ સુખ નથી અમારે આવું સુખ છે વર્તાલના સોળમાં મહારાજ કે છે એવો મહારાજને રુચિ હતી બચપનથી જેવી ટેવ પાડી હતી એટલે એ વિના તેમને ગમતું નહીં અથવા તો પ્રસન્ન મનથી શરીર દ્વારા સંતોની સેવા કરતા રહેતા સ્વયં શ્રીહરી એ રીતે રહેતા હતા તેમને અન્ય કોઈ કડી શકતા નહીં શ્રીહરિની ભજન ભક્તિની રીત દેખીને કેટલાય તીર્થવાસીઓ લોજમાં આવતા ત્યાં રહી ગયા જેઓ મોટી મોટી જગ્યાઓ બાંધીને રહ્યા હતા તેના બંધન છોડીને તે પણ ઉપર કયા પ્રમાણેનો અભ્યાસ કરવા લાગ્યા મોટા મોટા મહંતો આવે ને લોજમાં વર્ણીને જોવે ને મહંતાય ભૂલી જાય મઠ ભૂલી જાય આશ્રમો ભૂલી જાય ને બધાય ન્યા ટપો ટપ કારણ કે આવે તો નીલકંઠવર્ પાંચ વર્ષમાં તો પાંચસો પરમંતની ફોજ તૈયાર કરવાની છે પૃથ્વી આખી ખેડી નાખવાની છે આખી પૃથ્વી સ્વામિણથી રંગી નાખવાની છે આ સામુદ્રાંત પર્યંત સ્વામિનારાયણ સ્વામિયંત થાય એ કરાવવાનું છે એટલે નીલકંઠ વંડીએ પોતાનો પ્લાનિંગ ચાલુ કરી દીધો સમજ્યા ને બધા મોટા મોટા મહંતોનો વશ કરવા લાગ્યા કે હવે થોડા દિવસમાં વાત છે તમારી બધાને મૂંડી મૂંડીને સાધુ કરવાના છે અને પાંચસો પરમંશોની ફોજ તૈયાર કરીને પૃથ્વી પર સ્વામિનારાયણની ઉપાસના પ્રવર્તાવાની છે મોટા મોટી જગ્યાઓ બાંધીને રહેલા સંન્યાસીઓ ત્યાં રહેવા લાગ્યા જેને ભગવાનને મેળવવાનો ખપ હતો જે જેમુક્ષુ હતા એવા સુગ્ય સમગ્ર સંતો બધી જ જાતનું માન છોડીને આવવા લાગ્યા જેમ પેટ ભરવા માટે રાંકા આવે તેમ ઘણા લોકો આવતા પણ જે ભેગધારીને માન હતું એ અંતે ચાલ્યા જતા કોણ ટકે નહીં માની ના ટકે બાકી બધા ટકે મહારાજ કે માનીનું તો અમે રૂડું કરવા ઈચ્છીએ ને તોય થાય નહીં ઝાડને છાંયો દેવો છે પણ પેલો કે મારે છાંયો લેવો જ નથી જા રઘુનાથ દાસ મહારાજને ઘણું રૂડું કરવું હતું કરીએ ક્યાં ના કરી શક્યા મહારાજે કીધું પ્રથમના બોતેરમાં કે જેને ભગવાનના સંતની નિષ્ઠામાં ખામી હોય એનું અમે રૂડું કરવાની ઈચ્છીએ તોય એ રૂડું કરી શકતા નથી એટલે માની લોકો બધા પડી ગયા જેના વિચાર એવા હતા કે ભેખ ધારવાનું ખરું ફળ તો ક્યાંક સાક્ષાત ભગવાન મળે અથવા સાચા સંત મળે તે જ છે કેમ જે તે વિના જન્મમરણ ટળતા નથી આવા મમુક્ષુઓ રોકાઈ જતા હતા જે સાચા મમુક્ષુ હતા જેને કલ્યાણનો જ ખપ હતો જેને ભગવાનને જ પામવું હતું એવા મમુક્ષુ રોકાઈ જતા અહંકારી લોકો આશ્રમ છોડીને જતા રહેતા આવી રીતે નીલકંઠવરની લોજમાં રહ્યા છે રામાનંદ સ્વામીની હવે વાટ જોવે છે રામાનંદ સ્વામી આવશે એના મેળાપની કથા પૂજ્યપાદ ગુરુજીના મુખેથી આપણે સાંભળશું ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચર સાગરના તૃતીય પુરમાં મુક્ત મુની તથા શ્રીહરિએ રામાનંદ સ્વને પત્ર લખ્યો અને સ્વામીને સ્વામીનો ઉત્તર એ નામે ચોથો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની